અને ભગવાનને એની ઉપર કૃપા કરીને કે ભગવાનને એમ જુઓ કે આ ગાયના ખોળામાં હું બેઠો ને માં કીધું અને એનો ખોળો થોડો સૂનો રહેવા દેવાય, એનો ખોળો થોડોક સૂનો રહેવા દેવાય. પરમાત્માએ સમય જાતા એક સુંદર મજાનો દીકરો એને સુખ્યા માણે તો કેવાનો ભાવ અર્થ છે કે ઝાકી રહી ભાવના જેસી તાકી મુરત દેખાય. જો કંસને ભગવાનમાં એનો શત્રુ દેખાય છે તો ભગવાન શત્રુ છે. આ સુખિયા માલણ છે એને પરમાત્માના સ્વરૂપની અંદર ભગવાન દેખાણા તો ભગવાન છે. ઝાકી રહી ભાવના જેસી તાકી મૂર્ત દેખાય. જીવ ઈશ્વરનો અંશ છે. પરમાત્માની લીલા એ પરમાત્માનો અનુગ્રહ છે. પરમાત્મામાં કોઈ સ્વાર્થ નથી. આનંદ સ્વરૂપ એવા શ્રી કૃષ્ણને સુખ ભોગવવાની કોઈ ઈચ્છા નથી, કારણ કે પોતે સુખની ખાણી છે. જે સુખ આપનારા છે એને સુખ કોણ આપી શકે? જે સ્વયં પોતે આનંદ સ્વરૂપ છે એને આનંદ કોણ આપી શકે? જે જગતને આનંદ આપે છે એને આનંદ કોણ આપી શકે? હવે ગંગાજી આખા જગતને તરસ છીપાવે, ગંગાજીને તરસ લાગી? સૂર્યનારાયણ ભગવાનના ઘરમાં કોઈની દીવાની જરૂર પડે? સૂર્ય પ્રકાશિત જ છે. જો જગતને જે પ્રકાશિત કરી શકતા હોય એના ઘરની અંદર એને દીવાની જરૂર પડે? તો આનંદ સ્વરૂપ એવા ભગવાનને કોઈ પણ સ્વાર્થ નથી. જો આ જે કઈ લીલાઓ છે ને એ આપણી માટે છે. તો પરમાત્માને કોઈ સ્વાર્થ નથી. યુટ્યુબ ઉપર જીવાય સતાદાર એ નામની યુટ્યુબ ચેનલ છે અને એ યુટ્યુબ ની અંદર અત્યારે આ જે પાચાણી પરિવાર ની અંદર શ્રીમદ ભાગવત કથા એનું લાઈવ પ્રસારણ થાય છે. આ ભાઈ બેઠો છે ને અહીંયા એ લાઈવ પ્રસારણ થાય. જીવાય સતાદાર યુટ્યુબ ચેનલ યુટ્યુબ ઉપર આવે અને એની આ કથા આપણી જે છે એ લાઈવ થાય. રશિયાથી લઈને અમેરિકા સુધી જોઈ શકાય. વર્લ્ડના કોઈ પણ ખૂણે બેસી અને આ શ્રીમદ ભાગવત કથા સાંભળી શકાય. તો આપણે સીતારામ બાપુ જે સતાદાર છે, જીવાય સતાદાર, તેણે આ ચેનલ શરૂ કરી અને એનું આ લાઈવ પ્રસારણ થાય છે. એટલે કોઈ પણ ને ફોન આવે કે ભાઈ કેવી કથા આવે તો કહી દેવું કે જીવાય સતાધાર યુટ્યુબ ચેનલ ખોલો એટલે તમને ત્યાં બેઠા બેઠા લાઈવ કથા
સાંભળવા મળશે. કેવું છે એનું વર્ણન ન થઈ શકે, પણ તમે ત્યાં બેઠા બેઠા જોઈ શકો, આનું વર્ણન ન થઈ શકે. હવે આપણે હરિદ્વાર ગયા, કોઈક આપણને એમ કે ભાઈ ગંગાજીનું વર્ણન કરો, હું વર્ણન કરું, કયો ઘાટ છે, ગંગાજી છે, પણ ત્યાં સહાય તો ખબર પડે. ભગવાન જે કઈ છે એ જીવનું કલ્યાણ કરવા માટે, પરમાત્માનો અવતાર જે જીવ માત્રનો એટલે કે જગતનો કલ્યાણ માટે હોય છે. અને આ જીવ છે ને ઈશ્વરનો અંશ છે, આપણે બધા પરમાત્માનું સ્વરૂપ છે, પણ આપણે ઉપર આવરણ આવી જાય છે, મેર ચડી જાય છે ને, એટલે મન આ જીવને ઠાકી. પોતાના સ્વરૂપને ભૂલી જાય છે, જીવ એવો સમજે છે કે આ સ્ત્રી છે, આ પુરુષ છે, પરમાત્મામાં એ ભેદ નથી. જન્મથી કોઈ પત્ની કે કોઈ પતિ નથી. આ સંબંધ ક્યારે થાય છે? અહીંયા આપણે સંસારમાં આવ્યા પછી આ બધા સંબંધો બંધાય છે, પતિ પત્નીનો, મા દીકરાનો, બાપ દીકરાનો, આ સંબંધો અહીંયા આવ્યા પછી બંધાય છે. જન્મ થયો ત્યારે તો આપણે ઈશ્વર ના હતા, પછી આપણે માના થયા, બાપના થયા, પત્ની પત્નીના થયા, દીકરાના થયા. પહેલા તો જીવ જ્યારે આવ્યો ત્યારે ઈશ્વરનો જ હતો, માના ઉદરમાંથી જ્યારે આપણે આવ્યા ત્યારે ઈશ્વરનો જ હતા. અને જ્યારે જાય ત્યારે ઈશ્વર ન થઈને જઈ છે, કારણ કે મેલો લખવા રશ્મિને બોલાવે એટલે હું લખે કે અમારા માતૃશ્રી, અમારા પિતાશ્રી સ્વર્ગવાસ થયેલ છે, એનો ઘાસ ઘણો છે, પ્રભુ ઈચ્છા બળવાન છે, છેલ્લે જ આવે, છેલ્લે મેલામાં જ આવે, ઈશ્વર ઈચ્છા બળવાન છે. તો ઈશ્વરની ઈચ્છા જ બળવાન છે, તો અત્યારે સુધી આ કર્યું એ પોતાની ઈચ્છાથી. જીવ જન્મથી ઈશ્વરનો છે અને મર્યા પછી પણ ઈશ્વરનો જ રહેશે. ભગવાનનો જીવ પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે અને પોતાને જગતનો માને છે. સંસાર માયાની લીલા છે, માયાની લીલા જોવાથી, માયાની લીલાનું ચિંતન કરવાથી મન બગડ્યું છે. મન ક્યારે બગડે? આ માયા જોવાથી. આપણા જીવનની ફિલોસોફી આ શરીર મરી જાય પણ શરીરની આશા કૃષ્ણ વાસના નથી, અને એને કારણે જ આ પંચ મહાભૂતનું શરીર મર્યા પછી ભટક્યા કરે. જિંદગી આખી તો ભટકી મરી, જિંદગી આખી ભટકી છે ને. અમુકના જીવન એવા જોઈને આપણે કે પરમાત્માએ ખૂબ આપ્યું પણ કોચરા કરતા બદતર જીવે. કોને ખબર હું આટલો દિન ભટક્યા કરે છે, ફોન કરો ને ક્યાં છો, કે ફલાણે છો, બે કલાક પછી ફોન કરો તો ફલાણે છો, કેકડે છો, રાતે 12 વાગ્યે 1 વાગ્યે ઘરે આવું, રાક્ષસ ભોજન કરું, રાતે 12 1 વાગ્યે ખાવું, સવારમાં 9 વાગ્યે ઉઠવું.
ઘોરેલી ટાણું થાય ને એની જગ્યાને ત્યાં ત્યાંથી દઈ જાય. પક્ષી હોય ને પક્ષી એના માળે ટાણે થઈને દઈ જાય. પણ આ જીવને હું છે ખબર નથી પડતી. ખબર જ છે મને તમને કે આ પરમાત્મા એ એવડી વ્યવસ્થા કરી છે. દીકરાની વાહે 100 કરોડ ની મિલકત મૂકી ગયો ને એના છોકરા ની વાહે ટંકોરો વગાડ્યો હોય કે ભાઈ મારા બાપા 100 કરોડ મૂકી કે મારે રોવાડ નથી થતો કોઈ બધા ટંકોરો વગાડો રામ બોલો વાય રામ ટંકોરો વગાડતો હતા કોઈ રોતો રોતો થઈ જાય હું કામ લઈ જાય ઈશ્વર જ આપણને મોકલે છે. ઈશ્વર નો અંશ થઈ આપણે ઈશ્વર માં જ મળવાનું. પરમાત્મા ઈચ્છે છે, ભગવાન ઈચ્છે છે કે મારો જીવ મારી પાસે આવે. પરમાત્મા ઈ જ ઈચ્છે છે કે મારો જીવ મારી પાસે આવે. પરમાત્માને એમ થાય છે ભાઈ મેં આને જે માટે મોકલી દીધી ભૂલી. એટલે આપણને ઘણી નોટિસો આવતી દે છે, આપણે યાદ અપાવે. એમ કે છે કે ભાઈ સાયન્સ ના નિયમ પ્રમાણે 42 વર્ષ થાય ને 40 વર્ષ ત્યાં સુધી નવું બ્લડ બને, પછી હળવળ કરતો બનતું બંધ થઈ જાય નવું લોહી. તો પેલા આપણને સમજાવે ભાઈ હવે તારા 42 થઈ ગયા 42 બેતાળ આવે, દાંત વૈયા જાય, વાળ સફેદ થાય. આ બધું શું છે? ભગવાન કે છે ભાઈ તું મારો છો તો મને યાદ રાખ. પણ જીવ ભગવાન ને છેતરવા નીકળી ગયો. ચશ્મા કરાય આવે, કાળા વાળ કરાય આવે, તો જીવ પરમાત્મા નો જ અંશ છે. ભગવાન કે છે તું મારો છો, એક વખત તો મને યાદ કરે, હું તો તને કાયમ યાદ કરું. તો ભગવાન આપણે કાયમ યાદ કરે. ડેલી સર્વિસ ભગવાન આપણને એક વખત યાદ કરે છે. ક્યારે? કે રાતે પડે ને આપણે પૂછાઈને સવારમાં જગાડનારો ઈશ્વર છે. પૂજાઈ ત્યારે આપણે મૃત હાલતમાં જોઈ, ઘરમાં ચોરી ચોર કર્યો, ચોર ચોરી કરીને ગયો જાય તો આપણને ખબર નથી લીધી. રહેશે નિંદ્રા અવસ્થા ની શું છે? મૃત અવસ્થા છે. સવારમાં ઉઠી નાવાનો હુકમ આ સંતો એ કીધું, સાધુ સંતો એ પરમાત્મા એ રાતને આપણે મરી ગયેલી હાલતમાં હોય સવારમાં પરમાત્મા આપણે ઉઠાડે છે અને આપણે જ આપણે ખનાન કાઢીએ છીએ. એ નહીં કોઈ પણ માણસ ગુજરી જાય એટલે આપણે નાવા જઈએ ને પૂછે ક્યાં ગયા હતા, આપણે કોઈ ખનાન કાઢવા ગયા, આપણે કાયમ આપણું ખનાન કાઢીએ. તો દરરોજ ભગવાન આપણને યાદ કરાવે છે, ઉભો થાવ, ઉઠ. હરેક પરમાત્મા હરેક ક્ષણે આપણને યાદ કરે છે. શ્વાસ લેવર આવે છે, શ્વાસ લે નકર મરી જાય, શ્વાસ લે નકર મરી જાય, શ્વાસ લે નકર મરી જાય. આ શ્વાસ લેવાનું યાદ કોણ કરાવે છે? પરમાત્મા કરાવે છે આપણને શ્વાસ લે. તો આપણા શાસ્ત્રો ની અંદર કીધું શ્વાસે શ્વાસે દત્તનામ સ્મરાત્મનમ, હરેક શ્વાસ ની અંદર પરમાત્માનું નામ લેવું જોઈએ શ્વાસે શ્વાસે. કારણ કે ક્યારે આ શ્વાસ ઉભો થઈ રહી જાય નક્કી નહીં. તો ત્યારે એ ઘડી આપણને કદાચ યાદ આવે ન આવે ભગવાન, પણ શ્વાસે શ્વાસે જેને ટેવ પડી ગઈ ને તો એ અફસોસ ન રહે મળતી ટાણે કે હું રામ નામ ન બોલી ગયો, ન બોલી ગયો, કે હું પરમાત્માનું સ્મરણ ન કરી ગયો, કરી ગયો. તો ભગવાન કાયમ આપણને કહે છે ભાઈ તું તો મારો જ છો,
અને તારાથી વિશેષ ભગવાન એમ કહે છે મારી માટે કોઈ નથી. પરમાત્માની લીલા છે. ભગવાન કે છે ભાઈ જીવન કેવું જોવું જોઈએ. જો અહીંયા આ શ્રીમદ ભાગવત ની અંદર ચોખવટ કરેલી છે. કોઈ પણ ના ભાગવત પૂરું થઈ જાય અને પછી વાંચવા લઈ જવું હોય તો આપણું પાસે અંદર ઓલરેડી ફ્રી. હવે આપણે આનો કોઈ યુઝ કરવાનો થતો નથી. કારણ કે આપણે ઓલા કુતરાની જેવું જીવન થતું નથી. શકટ નો ભાર સ્વાને તાણે હું કરું એ જગના. મારા 56 વર્ષ થયા, 56. મારે પેલા પણ દીકરો આવી ગુજરી ગયો, નકરે કેદનો નવરો થઈ ગયો હતો. કેદનો ગમે ત્યાં મારી જગ્યા કરી લીધી હોત. હવે મારો દીકરો ઋષિ એ ભાગવત કથા કરશે અને મેં ભાગવત પણ ભણાવશે અને એની માટે યુએડ કરે છે. મારી માટે આ છેલ્લું છે. પણ ભાગવત ની અંદર મારી પાસે પડ્યું છે, કોને વાંચવા લઈ જાઓ લઈ જજો. આની અંદર સ્પષ્ટ શબ્દોમાં ભગવાને કીધું છે કે ભાગવત ની કથા એવી નથી કે મરી જાય અને મોક્ષ આપે. ભાગવત ની કથા એવી નથી કે કોઈ પણ ગુજરી જાય અને મોક્ષ આપે. ભાગવત ની કથા એ છે કે આની અંદર ભાગવતમાં લખ્યું કે જીવતાને મોક્ષ મળે છે. મરેલાને મળે પણ જીવતાને મળે. ભાગવત ની અંદર આ ભાગવત ભગવાન ની આજ્ઞા છે. સ્પષ્ટ શબ્દો ભાગવત ની કથા એવી નથી કે જે મરી જાય છે એને મુક્તિ મળે છે. ભાગવત ની કથામાં એવી શક્તિ છે કે મરતા પહેલા જ મુક્તિ નો આનંદ આપે છે. તમે જેટલો સમય કથા સાંભળો છો એટલા સમય સુધી તમને જગત યાદ આવતું નથી. એટલો સમય તમને તમારું જગત યાદ આવતું નથી. આજ ભાગવત ની મહત્તા, આજ ભાગવત ભગવાન ની મહત્તા. જ્યાં સુધી તમે કથા સાંભળશો ત્યાં સુધી તમને આ સંસારની કોઈ પણ માયા સતાવશે નહીં. અને એટલે પેલા મેં કીધું ને કે ભાઈ આમાં છે ને જેના ભાગ્ય વાળો એને મળે. ભાગવત છે ને ભાગ્ય ની વાત છે. નગર ફટાકડા બાયલી થાય પેલો ફૂટણ કાન ગયો પૂરી થઈને કાન પાછો આવ્યો. આ બધી અધિકાર લીલા છે ભગવાન ની છે ને. અધિકાર લીલા છે. અધિકારી હોય ને એને જ મળે. અને ભગવાન માં દર્શન માં એના નામ સ્મરણ માં જો તન્મયતા થાય તો માનવ ને મુક્તિ મળે, એટલે કે પરમાત્મા મળે. ભગવાન ને મેળવવાનું સાધન છે. તો આ ગોપીઓ આ બધું કીધું હતું એટલે એને મુક્તિ મળી છે અને એટલે એને ભગવાન મળ્યા. અને ભગવાન ની ભક્તિ માં ક્યાંય ભણતર ની જરૂર નથી પડતી. ભગવાન ની ભક્તિ માં ભણત ક્યાંય ભક્તિ ભણતર જોઈ જ નહીં. એજ્યુકેશન જોઈ જ નહીં. કારણ કે ભણતર અને ભગવાન ને મેળ નથી પડતો. એના શબ્દ એક જ છે, ભગવાન અને ભણતર. આ બે મેળ નથી પડતો કોઈ. પણ આ જગત ની અંદર જો ભગવાન ને સૌથી વધારે વધારે કોઈ માનતું હોય ને, કારણ કે ડોક્ટર જયારે આપણા શરીર ની ઓપરેશન કરે ને ત્યારે એને ખબર છે કે પરમાત્મા આ શરીર ની અંદર કેટલી રચના હતી. એક એક જગ્યાએ એક એક વસ્તુ પરફેક્ટ જગ્યાએ મૂકી. અમરેલીમાં ડોક્ટર વીડી સાવલિયા કરી ડોક્ટર હતા એ વખત ના હારા હારા ડોક્ટર. તો સાવલિયા સાહેબ આજે ડોક્ટર ઓલે નીકળે ને એની ઓલામાં દર્દી ઓળખ જોવા માટે છેલ્લે, ત્યારે સાહેબ ડોક્ટર સાહેબ એ બધા દર્દીને ગણે
હવે આટલા પેશન્ટ છે મારી હોસ્પિટલમાં, એવો ચડો હરકો કરીને ભાઈ ટોળા ત્યાં મૂકી દે. રાતે 2:30 વાગ્યા સુધી એક એક દર્દી ની એક એક માળા કરતા જય સ્વામિનારાયણ. એ સ્વામિનારાયણ ના પરમ ઉપાસક હતા. એક એક માળા કરતા કીર્તિકુમાર કે સાહેબ નો કાયદો ક્રમ હતો કે જેટલા દર્દી હોય એના નામે એક એક માળા કરે. સવારમાં વહેલા 2:30 વાગ્યા સુધી માળા કરતા, 5 વાગ્યા ઉઠી અને પાણી દરવાજે સ્વામિનારાયણ મંદિર હતું ને ત્યાં જઈ અને ભગવાન જેટલા દર્દીની માળા કરી હોય ને એ ગણી હોય એ ત્યાં જઈને એ મૂકી આવે અને ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન આને હાજર કરે. જો ઈશ્વરને ઓળખી ગયા હોય તો જ એની માટે કરતો ને. ડૉક્ટર એમએસ કક્ષાનો ડૉક્ટર હતો એ વખતે, હારા હારા ડૉક્ટર સાહેબ સાવલિયા સાહેબ હતા. તો પરમાત્મા એની માટે કોઈ આપણે ભણવાની કે જરૂર નથી. મનથી જ મુક્તિ અને મનથી જ બંધન છે. તો આ બધા જે કઈ કારણો છે મનના આવે. મન ચંગા તો કથરોટ મે ગંગા. તો મનનો ભાવ સારો હોય ને તો કથરોટ માં ગંગા આવે. મનથી જ બંધન અને મનથી જ મુક્તિ. કોઈ આપણને બાંધતો નથી, આપણે સ્વતંત્ર છીએ. પણ જીવને બાંધે છે કોણ? મન. મન છે ને એ ગમે ત્યાં જાય. અને બંધન અને મુક્તિ જો તમે નક્કી જ કરી લીધું કે ભાઈ પતિ પત્ની બે હો અને સંસારમાંથી નિવૃત્ત થઈ ગયા હોય, દીકરા દીકરી વરી ગયા હોય, પગણી ગયા, બધા કામમાંથી તમે નિવૃત્ત થઈ ગયા હો, તો તમે ધારો કે ભાઈ હવે આપણે આ જ કરવું છે ઈશ્વરમાં, ઈશ્વર તો કોઈ તમને બંધન નથી. અને પકડી રાખો તો એ તમારી માટે બંધન છે, છોડી દો તો મુક્તિ. જો પશુ પક્ષી છે ને એ આપને શીખવાડે કે આપની જવાબદારી ક્યાં હોતી નહીં. પશુ પક્ષી હોય ને તો એ અમુક સમય પીરિયડ થાય એટલે પછી એના બચ્ચાને છોડી દે. ગરુડ હોય ને, ગરુડ ને બચ્ચા હોય ને એને ગરુડ ને એને ચાચું મારી મારી લોહી લુવાણ કરી નાખે અને એને પોતાના માળામાંથી ધક્કો દે. આપણે કાયમ ના માટે પકડી જ રહ્યું કીજ આપણું બંધન. ભગવાનની બાંસુરી વાદન, માખણ ચોરી આપણે લીલા, મુક્તિ અને સત્ય મુક્તિની કથા કહેવામાં આવી. ગોપીઓનો કૃષ્ણ પ્રેમ,
ગોપીઓ પથારીમાં પણ ભગવાનનું સ્મરણ કરે. ગોપીઓ બાળકૃષ્ણની સાથે સુઈ જાય છે. એક જીવ ભગવાનની સાથે સુઈ જાય છે એને કેવો આનંદ મળતો હશે? એક બાજુ ગોપીઓ યશોદા માને ફરિયાદ કરે છે કે તારો લાલો આમ કરે છે, તારો લાલો આમ કરે, પણ લાલા વખતે રહી તે વખતે નથી. અને જશોદાજીને કહે છે કે હે જશોદા, આ તારો કાનો મારી ઘરે કુવાયો આવ્યો. તો જશોદા માં કે ભાઈ, મારો કાનો મારી ઘરે છે કે પણ સપનામાં આવ્યો આવ્યો. તો જશોદા માં કે હું શું કરું? કે ના મારી, આ તને હું ફરિયાદ નથી કરતી મૈયા, હું તમને ફરિયાદ નથી કરતી, પણ તારા લાલા ની અંદર કોને ખબર હું છે ને, તો મને એ રાત દી સપનામાં આવે. તો જશોદાજી કહે છે કે તારે તો લાલા બહુ રમાડવો નહીં. ના, એ વાત તું રીંછડાય માં જશોદા, આ તારો એકલાનો નથી અમારો છે. તો હુકામ ફરિયાદ કરે, તો હુકામ આ કહે છો? તો કે હું એને યાદ કરતી કરતી હોઉં ને, એટલે મને એમ લાગે તારો લાલો મારી પાસે જ ગોતો છે. ક્યારેક મને એવું સપનું આવે છે કે લાલો મારા ઘરનું માખણ ચોરવા આવ્યો. તો કોઈ ગોપી એવી કે છે કે મને તો જશોદા ટેવ પડી છે, તારા લાલા ન જોઉં ને ત્યાં સુધી મને કઈ દ્રષ્ટિ નથી. જશોદાજી કે ભાઈ આવજે, આ પુલું છે, ક્યાં બેલો ગુજરો છે, આપણે આવજે. આવી રીતે આ ખૂબ રજ એટલે કે ગોકુળ ભગવાન ની અંદર તન્મય બની ગયું. આખા ગોકુળ ને ભગવાને તન્મય બનાવી દીધું છે. એટલી માયા લગાડી, એટલી માયા લગાડી, એટલી માયા લગાડી, કોઈની સીમા નાની મોટા જે કોઈ હોય ને અત્ર તત્ર ને સર્વત્ર ભગવાન જ દેખાય. ત્યારે ગોકુળમાં એક પ્રભાવતી નામની ગોપી રહેતી હતી. અને પ્રભાવતી ગોપી ને બધી ગોપીઓ વાતો કરે ને, પાણી ભરવા જાય જમનાજી ના જળ, ત્યારે કે આ તો લાલા એ બહુ કર્યો. એક ગોપી વાતો કરે કે આજ લાલા એ એવી કરી વાત પૂછમાં કે મારા ઘર ની અંદર આમ તો દૂધ છાશ ના માટલા ફોડીને રેલમ શેલમ થયું. તો કોઈ ગોપી કે ભાઈ, આજ મારા ઘર ની અંદર લાલો આવ્યો હતો ને, તે ગોળો ફોડી દેજો. તારો ખાલી ગોળો ફોડી, મારી સાય ની ગોળી ફોડી, તો આખા ઘરમાં સાય સાય લીપી લીપી થાકી ગઈ. આમ એક બીજું ભાઈ પ્રભાવતી ગોપી હતી ને, પ્રભાવતી એ કીધું કે તમે જ્યાં બધા આવે ને આવે મારી કીધે ખબર પડે, ટાંટકો ભાંગી નાખું નહીં, તમને બધી લાલો લાલો કરો છો. તો એ જશોદાનો વતન કરે ફાટલો ઉતારી નાખો, આવે એટલે મારે ઘરે કાને નથી આવતો. આ વાતની ભગવાનને ખબર પડે, ભગવાને પ્રતિજ્ઞા કરી તો કાલ વાત હવે તો કોઈની માથે નથી કરી એવી તારી વાત કરું. પ્રભાવતી આમ પાણી ભરીને જાય છે ઘરે, ભગવાન હામા મળ્યા. હવે ભગવાન ની ઉંમર લગભગ 6-7 વર્ષની થઈ ગઈ, ભગવાન હામા મળ્યા. પ્રભાવતી ને હામું છે, ભગવાને કીધું કાલ વાત. હું બોલ્યો કાલ વાત ભગવાન
એટલે ભગવાને કીધું પ્રભાવતી, એટલે પ્રભાવતી નું મગજ વધારે કે હું તારી કાકી થાવ છું. તો કાકી કેમ નથી કહેતો, નામથી કેમ બોલાવે, હું તારી કાકી થાવ છું, કાકી કેમ નથી કહેતો. આમાં લખ્યું છે કે પ્રભાવતી એ કીધું કે હું આવડી મોટી છું, તારથી તું થઈ ગયા આવડું મોટું છું, હું તારી કાકી છું, તું મને કાકી કેમ નથી કહેતો. પ્રભાવતી કેમ કહે, હજી તો ઉગીને ઉભો છો અત્યારે, પ્રભાવતી મળ્યો બોલવા. કૃષ્ણ ભગવાન મોટે કીધું કે તું છે ની મોટી, તારા બાપ નો કાકો છું ભગવાન, કાકી છે ની, હું તારા બાપ નો કાકો છું. અને તને કઈ રીતે કાકી કહું? ત્યારે પ્રભાવતી કે છે, ત્યારે તને આ બધું બોલતા કોણ શીખવાડે, એ સોનાનું એવું ને. ત્યારે ભગવાને કીધું ભાઈ મને જે શીખવાડતું હોય પણ હું તને કહું છું, તારે જેમ રહેવું એમ રહીજે, કાલ તારા ઘરની અંદર રમણ ભમણ ન કરો તો હું કૃષ્ણ નહીં, અને જે કરવું કરજે, તો તને ખુલ્લે આમ કહું છું, મારી માને કેવું છે, મારી માને કહેજે, મારા બાપા નંદરાજાને કહું, નંદરાજાને કહેજે, હજી ઈથી આગળ ક્યાંય જવા તો સાચી, બાકી કાલ તારો અભિમાન ન ઉતરો તો કૃષ્ણ નહીં. પ્રભાવજી કહે તો આવજે કાલ બતાવજે તું શું હું સવારે. પ્રભાવજી એ ઘરમાં મીઠાઈ રાખી, માખણ છે, એટલે પ્રભાવતી એ નક્કી કર્યું કે આ મારું એટલે કીધું છે એટલે કરશે જ ખરો, રફત નહીં બે કે પણ જોવું છે આ શું કરે છે, કઈ રીતે કરે જોવું, એટલે હંતાય હંતાય પ્રભાવતી ગોપી અને ઘરની અંદર હંતાય હંતાય, અને હંતાય અને બેઠો એ કે જોવું છે હવે કરે શું એ જોવું, એટલે એને શું કર્યું ભગવાને એના છોકરાને ભગવાન આજ લાગશે, એના છોકરાને કીધું તારા ઘરે કામ કરીએ, કાંઈ વાંધો નહીં તું તારે, મારી માસે જીધી, મારી માસે જીધી તું તારે, મારી માસે જીધી ભગવાને પડે તું ફલ્લમ, ફલ્લમ એમ બોલે એટલે બધા ભેગા થઈ જાય, એ કોણ વળતો એનો, એ શ્રીદામાં બોલે, શ્રીદામાં શ્રી ગયો જાડવે, જાડવે ત્યાંથી બોલે ફલ્લમ ફલ્લમ, એટલે બધા બધા આવવા, કોઈ સડી પહેરીને કોઈ સડી પહેર્યા વગર ના, એટલે આ તો એક પરવડ હતો, ફલ્લમ બોલીએ એટલે ઇંગ્લિશ તરત આવી જ જવાનું, કાર્યક્રમ હોય તો જ આ બધું હોય, અને ત્યારે બધા છોડ છો હાથ હાથ વરણ હતા, હવે હું પોતે છ હાથ વરણ હતો એટલે સડી નહોતો પહેરતો, હા એની ક્યાં કાંઈ હતું, આઠ પોતરણ ભરવા ગયો આ રે આરચેસ માં, એ સડી પહેરીને મોકલ્યો પણ બાપાએ, પાટલું પહેરીને આવે મને સડી પહેરીને મારા બાપા મોકલે, ચાલી બે સાયકલ વાહન થઈ ગયા પૈસા, અને હસી હસુ મૂળજી ગાફા વાળા હતા, ત્યાં જ્યાંથી 15 રૂપિયા નું પાટલું ને 5 રૂપિયા નું પુષ્કળ સફેદ કલર નો બુશર્ટ લઈ દીધો, કાયમ ભણિયા સાયકલ હાજર કાઢ બરબાદ હોય નહીં,
તો બધી ફળન ફળકી લકરી ભેગી ક્યાં ભેગા યા કે દુખ જો આ પરમાવતી ને ભગવાન કે મે કાલ ચેલેન્જ આપી દે ના આજ લાગ છે એની ઘરે કોઈ છે નહીં હાકળ દન ગઈ છે આ જે કાય તરવો ધડબડાડી બોલે બોલે ખાર એક જણ એક ભાઈબંધ ને વાંકો રાખ્યો એક માંથી પૂછન ચડાવ્યો અને હાકળ ઉગાડી ઓલી પરમાવતી ને હતા ને કે આવી ખરે મારા બેટા હવે એ 10-15 નું ટોળકું 10-15 જણા આવ્યા જેટલું ખવાય એટલું ખાધું એમાં વાંદરું આવ્યું ભગવાન કહેતો એને ખાવું વાંદરા ને માખણ ખવડાવ્યા ભગવાન હાંડી ઉતારી મિત્રો ને માખણ આપ્યા ઓલી ખાટલા એટલે હંકાણી પ્રભાવ આ બધું શોધી ઘરે પાસે બારી પાસે વાંદરા આવ્યા ને વાંદરા એવા એક થઈ ગયા હતા ભાઈ રામ અવતાર ની અંદર વાંદરાઓ એ બધા ભગવાન ની બહુ મદદ કરી હતી એટલે ભગવાન આ જન્મ ની અંદર એને માખણ ને મિશ્રી ખવડાવ્યો બધા ખાધું તો ખરું પછી ભગવાન રમત એકબીજાના મોઢા ઉપર ઉડાડે આ બધું પરમાવતી એ જોયું ઘડીક વાર થાય પ્રભાવતી ના ક્રોધે સડે ઘડીક વાર થાય તે આ બધું જોવે ને બાળ સ્વાદ લીલા એટલે દાંત આવે પરકટક જેવા છે અને વખત આપણે એવું નહીં થતું આપણા છોકરા હોય બરોબર અમુક પ્રકાર નું તોફાન પીરું હોય ને ઘડીક વાર થાય આપણે ખી જાય પછી આપણું નામ ના દાખલ પરકટક જેવું ભગવાને બધાને માખણ ખવડાવ્યું ભગવાને પોતે નથી ખાતું ભગવાને ખાધું નથી બધાને ખવડાવે છે પછી થોડું ખાય છે બાળકો એ શ્રી કૃષ્ણના મુખમાં માખણ આવ્યું કનૈયા તું બધાને ખવડાવ તું કેમ નથી ખાતો એટલે બધા ભેગા થઈને ભગવાનને એક એક લોંધો મોટા મુખ પૂછ્યો આ પ્રભાવતી પ્રભાવતીને આનંદ થયો ભગવાને મારા ઘરનું માખણ મારું માખણ કનૈયાએ ખાધું હવે વધારે નહીં ખાય હવે આપણે રેલમ શેલમ કરશું આટલું તો કર્યું જ છે બાકી સાઈ ની ગોળી ભગવાન બધું ફોડ નાખ્યું પ્રભાવતી પલંગ ની હેઠે છુપાણી બેઠી હતી બહાર આવી બાળકોએ જોયો અને રાત ડાકી કનૈયા બાપજી કનૈયા કનૈયા એમ કહેતા હતા પલંગ એટલે બેઠી હતી છુપાણી આવી અને બાળકો ભાગી ગયા એટલે ભગવાન આમ કર્યું પ્રાર્થના કીધું તો કાલ તને ભોલા બધા બી ગયા અને ભગવાન કીધેલું કે ભીલી પડે ને તમારા બધા ભાગી જાવ હું તો તારા માથે ઓડી લઈશ કારણ કે મારી ઘરે તાણી નથી કદાચ 5-10 કિલો માખણ દેવું પડશે મારે બાદ દઈ દઈશ તમારી માટે દઈએ ભગવાન બધાને પેલા થઈને કીધેલું આપણી ફલમ કોળકી ની અંદર તમારે કોઈ હાથ નહીં આવવાનું અને ગમે ને તમ તાર હું હોક નો હોવ મારું નામ હાથ દેવાનું કારણ કે હું મારી માને કેમ બનાવી મને બહુ હારી રીતે આવડે તમને નહીં આવડે એટલે હું જે કહીશ ને મારી માં માની જાય છે જશોદા અને ભગવાન મૂકે ને એટલે જશોદાજી માની જાય ખાલી આમ દામનું મોઢું કરીને આમ દૈયામ નું મોઢું કરીને કે મારે નહીં કરવું એવું એટલે જશોદાજી કાંઈ વાંધો નહીં બટા ભાઈ તારું કેટલું નુકસાન ગયું તો કે 5 કિલો એ લઈ જાય કે ગોળી ફરી દાદા એટલે ભગવાન આમ ઉભા રહ્યા કે ભલે હંતાને ઉભી મને ખબર હતી તું હંતાણી છે ભગવાન ખબર નથી કે મને ખબર હતી તું આ બધું કરવાની છે હું કરી લેતું મને દાદા કલ્પના કર્યું ને કીધું તું તને કાલે એમ કરીને ભગવાન ઉભા રહ્યા અને પરમાવતી એ ભગવાન નું કાંડું પકડ્યું જો આવે દીવા
ભગવાન કે મૂકી દે ને, બહુ મને દુખ્યા છે, મને કાંડું દુખે, મૂકી દે ને, મૂકી દે ને, હવે સોગન ભગવાન હું કે સાંભળજો, હું તને પગે લાગુ પ્રભાવથી, મને મૂકી દે, હવે હું નહીં કરું. નાના કાલ તો બહુ આમ કહેતો ને, આપણે જામ કરી હાથ રાખીને ઉભો હતો ને, ભગવાન એવું કીધું ખબર, એ કે હવે નહીં કરું તારા છોકરા નામ, એટલે મારા છોકરા નામ ખાતો. તો કે ભગવાન કે હવે નહીં કરું, તને કીધું તારા ધણી ના અભ્યાસ, જો મારા ધણી મારવો ઉભો થયો, હજીભાઈ કીધું છે આમાં નહીં કયું છે, તારા પછી સોગંદ, પેલા એમ કીધું તારા દીકરા ના સોગંદ, મારા દીકરા ના સોગંદ ખાશો, એના આમ ખાશો, પ્રભાવતી બોલતો હતો, માથે બેડું ઉઠ્યું છે, નહીં છોડો, હવે આ તો તારી માં જશોદા છે ને, બહુ ડોઢીની થાય છે ને, જયારે વધારે તારો ઉપરાણ લે, આ તારી માં નો હતો, તારા કાન કાપી લો, તારા તો કાપી લો, તારી માં ભગવાન નું કાંડું ભગવાન આમ વળ ખાતા જાય, હવે મૂકી દે તને કીધું ને, મને કાંડું દુખે છે, તારે હાસુ કહું છો તું મને મૂકી દે, હવે મને દુખે છે એમ કરે, પ્રભાવતી કે જે થવું એ થાય, મૂકું તો નહીં, જેમ છોકરાને હાથે કામ હશે, ભગવાને એવી રચના કરી ને માયા, પ્રભાવતી ની ક્રોધ માહિતી, ના ના ઘોડળી નો થતો હતો, કાંઈ મને કાય કહેતો કાકો થાવ, ભાઈ કાકા હવે તમે દેખાડો, એના છોકરાને પકડાઈ દીધું, કાઢો છોકરો એવો ને બોલે નહીં, કાંક કેમ ઊંઘી ન થઈ ગયો, તારી માં પાસે લઈ જાય છે, આ બાજુ ભગવાને બધા એને ભેગા ફલમ કોળતી, આપડે છે ને એ ઘરે મારી ઘરે ફૂગે ને, એ પેલા આપડે બધા હેલો મજગીરી, એ બધા જશોદાજી ની ઘરે આખી એને છોડકી, અને ઘરે આવી મળ્યા હંતાકલો દાડમમાં, પર્વતી રમ રમાટી બોલાવી એવી, ક્યાં ગઈ જશોદા, ક્યાં ગઈ મને જેમ તેમ બોલ, બાપા હું છે કે ને, એક તો આ કામમાં જ નવરી નીકળી હતી, એક કાનો લાલો, કાનો હોય પીવા લાલો, હું છે કે તારા છોકરા નો ધંધા છો, મારા ઘર ની અંદર આવી તને દેખાડો, અને હું કીધું છે, અને મને કેવું બોલે છે, હું તારો કાકો છું, તારા બાપ ના હમ ને, તારા ધણી ના હમ ને, તારા છોકરા ના હમ દેશ મળે, જશો આમ મને બોલો, બોલી ઘણું બોલી, પછી જશોદાજી કીધું તું આ કોને કહે છે, કે તને કહો મને શું કામ કે છો, કા તારો છોકરો એ કે છો તારો, ત્યાં આવતી ભગવાન આવ્યા, આખી ટોળકી લે, એ વા ભૂખ લાગી છે ખાવા દે ને, અમને બધાને ભૂખ લાગે, બધાને ભૂખ લાગી, બધા ઓલા કહેતા કે હા અમને ભૂખ લાગી છે, જશોદાજી કે તારે ઘેર મારો છોકરો ખાવા આવ્યો હોય તો આ થોડાક ખાવા માંગે, છોકરો તારો હશે મારા છોકરાનું નામ દેશો, મારી તને શરમ નથી થતી, પ્રભાવતી ના હૃદય ની અંદર ભગવાન નો પણ ક્રોધ કરતી હતી, જશોદાજી એ
કે તારું મગજ બગડ્યું, તારે છે ને આ મારા લાલા નું નામ લઈને તને બધે લાલો દેખાય. ત્યારે પ્રભાવતી કીધું, ખાસી વાત શું ગોપ્યું, મને ઘી ક્યુ ક્યુ પાણી ભર્યો, ધ્યાન રાખજો બહુ ચાલ આપશે. મારો બધા ક્યાંય સપનામાં નથી આવતું કે આપણા છોકરા પકડાવી દે. અભિમાન આવ્યા બાદ ચાલ પણ બદલાઈ જાય છે. પ્રભાવતી ની ભૂલ થઈ, ભગવાન ને પકડવાની. ભગવાને પ્રભાવતી ને પછી કીધું કે તું છે ને મને આમ નહી પકડી, જાઉં થી તારા અભિમાન છે ને જાઉં થી તું મને નહીં પકડી. એક વખત અભિમાન છોડી દે અને મને પકડ, એક વખત તું મને પકડી દે પછી હું તને આખી જિંદગી નહીં છોડી. જીવની આ સ્થિતિ, આપણો જીવ છે ને એ જ પ્રભાવતી, જીવ છે એ પ્રભાવતી છે. અને પરમાત્મા કહે છે આજે હું બાળ સ્વરૂપ છું, જે મને આ બાળ સ્વરૂપે પકડે છે ને એને હું કોઈ છોડતો નથી. ઉખળ બંધન, ઉખળ બંધન ની કથા કહેવામાં આવી. પછી જશોદાજી છે ને ભગવાન થી બહુ થઈ ગયું, જશોદાજી થઈ ગઈ, કાના તારું કાયમ નહીં થયું, કઈક નહીં તો નવા હાથ થાય છે, તારા કઈક ને કઈક પરાક્રમ હોય. હવે જવાબ દઈ દઈને આ બધું હું થાકી ગઈ છું, થાકી કાના. અને ભગવાન એક દિવસ ને માતાજી કે લાય તને બધા આ તને કાના, આ બધી ગોપીઓને ફરિયાદો સાંભળે સાંભળીને મારા કાન થાકી ગયો, તું કઈ સુધરવાનો નથી. ભગવાન કે નહીં આમાં માથું લાગે નહીં, કાંઈ નહીં સુધર કાના તકર નહીં. એટલે ફલ્લમ કોળકી બાળકી ફલ્લમ ફલ્લમ બોલે, જય જશોદા મારી બે ત્રણ ઢંગ કરી દે ગયા. ભગવાન ને ભગવાન ને દોરી ડામરેથી ભાગી, બોલો શ્રી ભાગવત ભગવાન. હવે આપણે જે કઈ આઈસ્ક્રીમ કે ઉલ્ફી જે કોઈ કઈ હોય કાયદેસર વૈશાલી બેન નું મામેપુર ક્લિયર થાય. આવો સારો પ્રસંગ છે અને એક પરિવાર ને એમ જોયું કે ભાઈ આપણે સન્માન અને યથાશક્તિ વૈશાલી બેન ને માની આવો. લાલ ને ઉભા કરો પેલા, અનિલ અહીંયા બી આવો, છે ને સરળતા રહે આવડું બધું. દિલીપ કેમ, દિલીપ ગોદાવરીમાં, વૈશાલી જેનિલ
આપણા બધો બધા હજી હાજર વોર્ડની પૂજા છે બધું છે અને બધા જેને આપણે નામ આપે ને સન્માન માટે આવી આવો બરાબર અને મારા પ્રત્યે જે કઈ છે એ લેતા આવો એટલે આપણે બધા કાર્યક્રમ શરૂ થાય ગોવર્ધન ભગવાન ની પૂજા કરશું અન્નકોટી ધરશું આ બધા કાર્યક્રમો હાલો સન્માન કર્યા છે હરિભાઈ દિલીપભાઈ ને હલો દિલીપભાઈ બોલો શ્રી ભાગવત ભગવાન જયેશભાઈ અનિલભાઈ ને સાલ વધારે બોલો શ્રી ભાગવત ભગવાન જંતીભાઈ અનિલ અનિલ અનિલભાઈ ને ચાલો બોલો શ્રી ભાગવત ભગવાન વિપુલભાઈ લીમડિયા દિલીપભાઈ ને ચાલો હલો દિલીપભાઈ અનિલ દિલીપભાઈ ને વિપુલભાઈ લીમડિયા દિલીપભાઈ ને ચાલો બોલો શ્રી ભાગવત ભગવાન વિપુલભાઈ અનિલભાઈ ને સાર ઓઢાડે બરોબર બોલો શ્રી ભાગવત ભગવાન વસંતબેન ગોદાવરી બેન ને સારી ઓઢાડે દયાબેન જેનિલ ને વૈશાલી થાળી પડી ગઈ છે ચાલો કરી અને માબરે થઈ ગયા પણ શ્રીફળ છે ને એ એક રજક પકડ્યા બધું હોય બધું બધું છે હાલો ભાઈ જેને આવવાનું હોય આવી જાઓ બરોબર હાલો બાજુમાં મારી જાઓ હાલો ચાંદલો કરો શ્રીફળ લઈ લો એકવાર ઓલી હું છે કોથળીમાં એ મૂકી દો ફૂલ લઈ લો બસ ત્રણે ચાંદલો કરો તારા ચાંદલો કરો બધા લઈ લો હરિ ઓમ મહાસ્વસ્તે શ્રીયા વિનાશાખ્યાત પુણ્ય કલ્યાણ વૃદ્ધિતા વિનાયકઃ પ્રિયા નિત્યં તાં ચ સ્તી ગ્રમંતુનઃ ભદ્રં કર્ણે વિષ્ણુયામ દેવા ભદ્રં પશ્યે વાક્ષમિત્રાઃ ધીરેંગે શિષ્ટવામહો નિર્વશૈર્મહિ દેવ હિ ધન્યદાયો હા
આમ 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 શોભાબેન પ્રકાશભાઈ વૈશાલી બેન ને બેટા કહે વૈશાલી ઉભી રહી બેટા ક્યાં ગઈ બોલ બોલો શ્રી ભાગવત ભગવાન પ્રિન્સ અનિલભાઈ સાલોડા ને સ્વાગત કરે છે. બોલો શ્રી ભાગવત ભગવાન. હવે આપણે જે જીવરાજભાઈ ગેલાણી રામપર એ ત્રણેય ઉષાભાઈ અનિલભાઈ અને દિલીપભાઈ નું શાળ ઓઢાને સન્માન કરે છે. બોલો શ્રી ભાગવત ભગવાન. બોલો શ્રી ભાગવત ભગવાન. બોલો શ્રી ભાગવત ભગવાન. શ્રી અનિલભાઈ જીવરાજભાઈ ની સારું અઢાડી અને સન્માન કરે છે. બોલે શ્રી ભાગવત ભગવાન. વિપુલભાઈ અમરેલી વાળા નું સ્વાગત દિલીપભાઈ કરે છે. બોલો શ્રી ભાગવત ભગવાન. આવી જાઓ વિપુલભાઈ. આપણે રામદેવજી મંદિર ના પૂજારી એવા શ્રી ધીરુભાઈ નું સન્માન શ્રી દિલીપભાઈ. ધીરુભાઈ આવી જાઓ.
શ્રી રામદેવજી મહારાજ ની જય. કાના ને કાજે લજવાણી, કાના ને કાજે લજવાણી.
बोलो श्री भागवत भगवान की जय। अपने दिलीपभाई गोंडलिया झाड़िया એનું સન્માન ખુશાભાઈ કરે છે। બોલો શ્રી ભાગવત ભગવાન ની જય। બ્રિજેશ કુમાર દિલીપભાઈ ઝાળિયા એનું સન્માન દિલીપભાઈ કરે છે। કિશોર કુમાર મહેતા માંડવા એનું સન્માન દિલીપભાઈ કરે છે। હાલો દિલીપ, બોલો શ્રી ભાગવત ભગવાન ની જય। બોલો શ્રી માલમુકુંદ ભગવાન ની જય। હવે આજે પોલિટી અત્યારે આવી હતી પ્રસાદી રૂપી ભાઈ વજુભાઈ મોહનભાઈ પાચાણી, આજે સાંજની રસોઈ જે છે એ રાજુભાઈ શંભુભાઈ પાચાણી અને પ્રશાંતભાઈ કાંતિભાઈ પાચાણી છે। પછી રાત્રિનો જે આપણે કાર્યક્રમ છે, રાત્રિનો કાર્યક્રમ એ છે 9 વાગે ધારેથી ગુણ બપોર અને ધ્રુવ બપોર પધારવાના અને ધારની ધૂન રાખી છે અને એની અંદર આઈસ્ક્રીમ જે છે એ દેરડીથી હરિભાઈ તથા ઘનશ્યામભાઈ તથા જંતીભાઈ તરફથી છે અને રાત્રે નાસ્તા રૂપી પ્રસાદી છે કે આપણે રજનીભાઈ બાલુભાઈ ઢસા સત્યમ ટાઈમ્સ એના તરફથી છે। એટલે રાત્રે 9 વાગે ધારેથી શ્રી ગુરુ બાપુ તથા શ્રી ધ્રુવ બાપુ એ પધારવાના છે અને એ નિમિત્તે અહીંયા ધૂન રાખી છે તો હો પધારજો, કારણ કે હવે કાલનો દિવસ કમથી 2 દિવસ છે બરોબર। હવે પછી કેદી ભેગા થઈ ભોળોના સ્થાને એટલે આજનો લાવો છે લઈ લેવો। આવો ભાઈ જે કહેવાય કે આવા સંતો પધારે બાપુ પ્રમ દિવસ આવ્યા હતા ગુરુ બાપુ, એને એવું લાગ્યું આપણા સદભાઈ જો જ્યારે કોઈ પણ સાધુ બ્રાહ્મણ સંન્યાસી સંતો વધારે ને એટલે એવું નહીં માનો કે માર્ગ ભાઈ ભાઈ કોના ભાઈ નો હોમ મળી જાય
લીખદમ વિદાદાર છઠ્ઠે દી લગી વિદ્યા લખ લગી ફેસ છે પણ એ રખે ને એવું નહીં માન લેવાનું પણ એવું માનવાનું કે આપણા આંગણાની અંદર આ પગાર એટલે આપણા પુણ્યનો ઉદય થતો હતો ગાય બ્રાહ્મણ સાધુ સંતો આ 140 કરોડ નો દેશ છે કેટલો 140 કરોડ અને 140 ઓલ વર્લ્ડની ઓલ દુનિયાની આપણે વસ્તી ગણતરી છે ને એ પ્રમાણે હારા હાથ અબજ છે તો હારા હાથ અબજના પેટ ભરવાની જવાબદારી ઉપર વાળો લઈને બેઠો છે પરમાત્માને પણ ભરે છે ખાલી હારા હાથે તો માણસો છે પશુ પક્ષી એ બધા તો ખર બોલી છે ઉપર જાય એ બધાને મળી દીધે છે પણ અહોભાગ્ય કહેવાય કે આવા સંતો જો વારંવાર આપણા ગામની અંદર પધારતા હોય ને તેનો અર્થ એ જો આપણા ગામનો કા પુણ્યનો ઉદય થવાનો હોય કંઈક આપણા ભાગ્ય જાગવાના થયા હોય તો જ પધારતા હોય બોલો શ્રી ભાગવત ભગવાન જય માતાજી બાંધે છે ભગવાનને કે કાના હવે હું તારાથી થાકી જીવે ભગવાનને જીવને ભગવાન બાંધે છે હું તારાથી થાકી ગયો તો નળ અને કુબેર નામના બે યક્ષ હતા પૂર્વજન્મના શ્રાપિત થયા હતા હવે એ બધી ડિટેલની કથામાં પડીએ ને તો કારણ કે આપણે મોટે તો જે છે ને દશ્વસ્કંદની કથા હું કામ છે એવું તમને કહું કે આ 24 વર્ષની કર્મકાંડની અંદર જાઓ આ રામજી મંદિરની અંદર પુરુષોત્તમ મહિનાની અંદર મેં આ બધું વાંચેલું છે અને આ તમે બધા સાંભળ્યા એક અધ્યાય પુરુષોત્તમ માસનો કરતા આપણે અને આ દશ્વસ્કંદ એની કથા કરતા અને નળ અને કુબર એ નામના બે યક્ષ હતા એને પૂર્વની અંદર શ્રાપ થયો ઋષિ કે તમે આના જળ જેવા છો ને અને જળની અંદર જન્મ ધારણ કરો સ્થાવરમાં એટલે કે વૃક્ષ બનો નળ અને કુબર એ બે વૃક્ષ બનશે એની માય બાજુ એને ક્ષમા માગી કે ભાઈ થઈ ગઈ ભૂલી કોઈ વિનંતી કરી ત્યારે કીધું કે ગોકુળની અંદર નંદ રાજાને ઘરે તમે બે વૃક્ષ થઈ અને આટલા સમય માટે રહેશો અને જ્યારે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ તમારા જ્યારે ભગવાન પ્રગટ થાય અને તમારો ઉદ્ધાર કરશે અને એ બે રાહમાં હતા ભગવાને એમ થયું આને ઘણી રાહ જોઈ હવે આનો ઉદ્ધાર કરવા અને જશોદાજીએ ખાંડણીયાળે ભગવાનને બાંધ્યા ભગવાન ખાંડણીઓ લઈને બે ઝાડવાની વચ્ચેથી નીકળ્યા બે વૃક્ષ પડી ગયા અને એમાંથી બે દિવ્ય પુરુષ ઉત્પન્ન થયા ભગવાનની સ્તુતિ કરી નારાયણ સુરશ્રેષ્ઠ લક્ષ્મીકાંત પ્રભદવ પરમાત્માની વારંવાર સ્તુતિ કરે છે નમો સનંદાય સહસ્ત્રમુખદે સહસ્ત્રપાદાય ક્ષિરોરુભાવે સહસ્ત્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્ત્રમૂર્તિ હે આદિનારાયણ પરમાત્મા હે પરમ પુરુષ હું આપને વારંવાર વિનંતી કરું પરમાત્મા આપે અમને મોક્ષ આપ્યો એમ કરી પરમાત્માના ચરણાને પગે લાગી અને બે ભગવાન કે ભાઈ આવી ભૂલ ન કરતા બંને એના લોક માં ગયા બાજુ દશોદાજી ધડા પહોંચ્યો એટલે બહાર આવ્યા અને બે ઝાડવાને પડેલા જોયા એટલે દશોદાજી છે ને વ્યાકુળ થઈ ગયા ભાઈ લાલા મારી ભૂલ થઈ ગઈ બેટા કઈક મારા માતાની મારી કુળદેવીની મારી માથે મેર છે મારા છોકરા માથે ઝાડવું પડ્યું તો હું થાય એમ કરી એને તેડી લીધો લાલાને કે લાલા હવે તને કોઈ દી નહીં બાંધું હવે હું તને કોઈ દી નહીં બાંધું બેટા ત્યાર પછી ભગવાને અગાસુર નામનો જે દૈત્ય આવ્યો એ અગાસુરને ભગવાને મોક્ષ આપ્યો ત્યાર પછી બકાસુર મોટું બતક બની અને ભગવાનને સંહારવા માટે આવે છે ભગવાને એને પણ મોક્ષ આપ્યો
આવા આકાશો ને બકાશો ને હજી કોઈ જ્ઞાન નથી, એના વંશ હજી છે જ આ જગત ની અંદર, હજી છે જ તે. કોઈ પણ માણસ છે બે ડગલા આગળ હાલે ને એટલે એને કેમ પાડવું, એ પ્રવૃત્તિ એટલે આકાશો ને બકાશો નહીં. કોઈ પણ માણસને એના સ્થાનેથી કઈ રીતે હાથી ખોટી વાતો કરીને પતિત કરવો, એને પાડી દેવું, આ વૃત્તિ જેનામાં હોય ને એટલે માની લો આકાશો ને બકાશો છે. તો આવા અનેક દુષ્ટ આત્માઓ આવ્યા, એ દુષ્ટ આત્માઓને પરમાત્માએ ત્યાર પછી ભગવાને રાસલીલા કરી છે. સંતો રાસલીલાની કથા ત્રણ ચાર પ્રકારે કહે છે. રાસલીલાના ચાર પ્રકાર છે. એક રાસલીલા વ્રત ગોપીઓની સાથે રમે છે ભગવાન, એક રાસલીલા ગાયોની સાથે કરે છે, અને એક રાસલીલા ગ્વાલ બાળોની સાથે કરે છે, અને એક રાસલીલા ભગવાન યુવાન ગોપીઓની સાથે કરે છે. કહેવા માંગુ કે વ્રત ત્યારે કઈ રીતે ભગવાને રાસલીલા કરી, તો જે વ્રત ગોવાળિયાઓ હતા ને એને હવે રજા આપી. ભગવાને કીધું એને ફલમ ટોળકીને ઘણા બધું પૂરવું ફોડવા ફોડવાની પ્રવૃત્તિ બધી બંધ હવે હતી. હવે ગાયું ચારવા આપણે જવાનું, આ બિચારા આ બધી થાકી જાય એટલે આપણે જઈ ગયો. એટલે ભગવાને કીધું બધા વ્રત તમે બધા છે ને નિવૃત્તિ, અહીં ભાગવત કથાઓ વાંચી હોય ત્યાં જાવ કથાઓ સાંભળી ભજન મંડળ માં હાજર થાય એટલે તમારે હાંસ પડી જાય, રાત પડી જાય, નવ દસ વાગી જાય, અને હવે તમે નહીં ત્યારે વ્રત હોય કીધું પટ્યા તમારા હાથમાં આ સ્થાન રહેશે કે આ રહેશે, બે ત્રણ દિવસ કોણ કરશે પણ પછી ને બધું રાગે પડી જશે. બીજી રાસલીલા ભગવાને તો કે ગાયોની સાથે, ગાયોની અરે ભગવાન એની પાછળ ગોળવું, એને પાણી પાવવું, એને સારવાર છાંયે બિહારવી, બાલ મળ્યા ગાયોની વિના. ત્યાર પછી ભગવાન બાલ એટલે કે બાળકો જે છે કુવાળિયાઓ એની અરે લેવું, એની અરે ખાવું, એની અરે ભેગું બેહવું, યમુનાજીનું સીધું પાણી પીવું, આ બધી લીલા. અને ચોથી લીલા ભગવાને કરી શરદ પૂર્ણમ ની રાતે ગોપી લીલા. ચાર પ્રકારની લીલા ભગવાન કરે. હવે ભગવાન ગોવા ગોકુળ છોડી અને વૃંદાવન ની અંદર આવે. ભગવાને હવે પોતાની ક્રીડા ભૂમિ વૃંદાવન ને બનાવ્યો. હજી એમ કે છે ભાઈ હું તો નથી ગયો, પણ જેના ભાઈઓની ગયા હોય તો એવું કે છે ભાઈ હજી આજની તારીખમાં કોઈ પણ વૃંદાવનની અંદર જાય એટલે એની અંદર હજી એવું લાગે કે ભાઈ ભગવાન એને છે જ એવું જે જાય છે કે નહીં. નાના સંતો તો એવું જ કહે છે કે ભગવાન ક્યાંય ગયા જ નથી, ભગવાન હજી વૃંદાવનમાં જ છે. અને એનું વર્ણન એ સરસ કરે છે કે ભગવાન નાના હોય, રાધાજીની આજે કદમનો ઝાડ હોય એની આજે હિંચકો બાંધ્યો હોય, અને ભગવાન કાયમ ને માટે રાધાજીની હારે એની ઉપર હિંચકા કરે, એના ભક્તો એને હિંચકો નાખ્યા રાખે, અને ભગવાન એના ભક્તોને દર્શન લીધે રાખે. આવા વૃંદાવનના સાધુ એમ કે છે કોઈ અમે આવા કૃષ્ણને માનીએ છીએ, અમે હજી તરીક કરી નથી, અમને ભગવાન કંઈક યાદ નથી, અને એની પરિક્રમા કરી રાખે, યમુનાજીનું જળ પીવે, અને મિત આહાર મિત નિંદ્રા બહુ ઓછું ખાય. આજે વૃંદાવનના સાધુઓ છે ને બહુ ઓછું ખાય, બહુ ઓછું હોય. અને વૃંદાવનની અંદર એવા ઘણા સાધુઓ છે કે એ આખો દિવસમાં આ શ્રીમદ ભાગવતજીનો પાઠ કરે, શ્રીમદ ભાગવતજીનો પાઠ
શ્રીમદ ભાગવતજીના પાઠ કરે, પરિક્રમા કરે, અને જેથી એને માયા સતાવે ને તેથી એમ કે ભગવાનમાં મારું ક્યાંક ગમે ત્યાં ભૂલ પડી ગયા, એટલે એ પોતાના શરીરને દંડ આપે, મનને અને શરીરને એ 108 બે વખત પ્રદક્ષિણા કરવા, પોતાની રીતે જ નક્કી કરી નાખે. હવે આ મનની અંદર આવું પાપ ચાલ્યું, ખાવા પ્રત્યે, પીવા પ્રત્યે, કોઈ વસ્તુ પ્રત્યે, તો અમારું મન ભટકી ગયું, તો એ મનને અને શરીરને શિક્ષા કર્યા કે આજ બે વખત 108 પ્રદક્ષિણા કરવા લઈ કુએ રાત્રિ જ્યાં પૂરું ન થાય ત્યાં સુધી કર્યા જ રાખે. તો હવે ભગવાનની એક એક લીલા રાસ એટલે શું છે? રાસ એટલે તો વેદમાં વર્ણન છે આનું. રાસ કોને કહેવાય? ભગવાન રસમય છે. રસમય પરમાત્માને મળવું, રસમય પરમાત્માની આરે એક થવું, એ જ રાસ છે. ભગવાને ઘરે આવીને કીધું યશોદા મૈયાને, માં કાલે હું વૃંદાવનમાં ગાયું ચારવા જઈશ. યશોદાજી આંખ ફાટી, કાના તર કોઈ સાધુ મતમાં મેળ્યા, કોઈ તારી મત કઈ નાખ્યું છે? તો કે કેમ અહીંયા ઘર તમારો કાનો ડાયો થઈ ગયો કે માં આખું છે તો પણ બંધ એવો ગાયું સારવા જવાની, હું વૃંદાવનમાં ગાયું સારવા જઈશ. યશોદાજી ની એમાં શંકા ગઈ કે કોઈ ભમરણી અને ભટકાની લાગે નજર નાખી મારા કાના માથે, ઘરમાં લઈ ગયા અને ભગવાનની સામે બેહારી અને માર મોરને પીસી હતી બે ત્રણ વખત આમ ફટકાડી, કારણ કે નજર પડી હોય માથેથી મરચા ઉતાર્યા, રાય ઉતારી, જેને પ્રતિજ્ઞા કરી નાખી કાલે 11 બ્રાહ્મણ જમાડીશ, મારા લાલે નજર ઉતરી જાય છે. ભગવાન કે મા મને કોઈની નજર નથી લાગી કાંઈ નથી, પણ હવે હું મારા ગાય ચારવા જવાની ઈચ્છા છે, એટલે તો મને ભાત કરી દેજે, થોડું ભાતું કરી દેજે, મને ભૂખ લાગે ને એટલે માં હા હું કઈ લાકડી લઈને જાઉં? પર બાપુ લઈને જતા હતી મને એક લાકડી દે અને હું કાલે ગાયું ચારવા જઈશ. યશોદાજીને જો આને તાણ સીડ્યું છે, વળી આપણે ગોપર થાય ને ભૂઠું થાય આફડું પશું બી આવશે, અમુક છોકરા આપણા હોય ને કે મારે આમ કરવું છે, મારે પ્રવાસમાં જવું છે, આપણે ના ભાઈ બધાને જવું, આપણે એમ કોઈ ભાઈ આવા દે ને થાકી જાય તો આફડું ના પડશે, સમજો ભાઈ આફડો ના પાડશે, આ કઈ ઢોળ સાથે હેલી વાત છે. તો ભગવાન બધા ગોળી કે ભાઈ પણ જવાનું, મારા બધા સાધન અમે જવાના છે. જશોદાજી એને ઢેબરા બનાવી દીધા, ઘણું બનાવી દીધું, બટા ભૂખ લાગે ત્યારે ખાઈ લેવી અને જ્યારે થાકી જાય મટી કરા તો બધું મૂકીને લઈ આવ્યો, તાર બાપુ જાણ લઈ આવશે. તો ભગવાન એના કોલ બાલો બધાની હારે લઈ અને વૃંદાવનની અંદર ગાયો ચારે છે. નાના નાના વાછડા એ ભગવાન બપોર થયું એટલે બધા ભાઈ બંધોને કીધું કોઈ નોખું નથી ખાવાનું, શેડાયું કરો ભેગું બધું, જેના જે જેનામ છે હોય એ અમુક જયારે નાના ગોવાળિયા હતા એને શરમ થઈ, ભગવાન કે એમાં શરમ છે નહીં પણ ભાઈ આજની અંદર એ બધું ભેગું કર્યું, ભગવાન કે સોળ નાખવાના ચોળી અને બધાને કીધું હવે ભેગા બે વાળો ખાવા, તો પણ કાના તને તો જશોદામાં ખોળા બે ખવડાવે પાણી, ભગવાન કે એ બધું ઠીક છે, આ બધું આપણે મારો ખોળો છે ભાઈ ખાઈ લઈને જમના જાય છે ને પાણી પી લી, તો પણ એમાં તો ગાયું હોત ને પીવે તો એ ક્યાં કોઈ સૂચું છે, એ જે મોઢું માંડીને પી લે આપણે મોઢું માંડીને પી લેવાનું. આવી ભગવાન બાળ લીલા કરે છે, ભગવાન આવી ભોજન લીલા કરે છે.
ત્યારે બ્રહ્માજીને મોળજો. સત્તાન બાપાની કથામાં આવે છે ત્યારે કે જ્યારે વાણી હોય એના અંદર ધન ને બધું અદૃશ્ય થઈ ગયું, વાદળા બની ગયા ને પછી વાણીઓ ત્યાંથી કીધું કે ભગવાન મારી ભૂલ થઈ ગઈ, મેં જે આપનું અપમાન કર્યું, આપને ન કહેવાના શબ્દો કીધા, આ મારા અપરાધને ક્ષમા કરો, ક્ષમા કરો. ત્યારે ભગવાન કહે છે કે સાધુભણી તું વિરાગ કરતા તું મન કહું સાવ મારી આજ્ઞાથી તને વારંવાર આવા દુઃખ ઉત્પન્ન થાય છે, આવા કષ્ટ પડે છે, છતાંય તું તું ખોટું બોલવાનું છોડતો નથી, એટલે તારે આવા મહાકષ્ટો સહન કરવા પડે છે. ત્યારે હું કહે છે સાધુવાણીઓ, હે ભગવાન, આપની માયાને જાણવા માટે બ્રહ્માદિ દેવો પણ સમર્થ નથી, ત્યારે હું તો પામર મૂળ મનુષ્ય, મારું તારું કરવા વળો તમારી માયામાં રત રહેનારું આપણે કઈ રીતે ઓળખી શકું? આ ઈજ કથા કે બ્રહ્માજીને મોહ થયો, આવા બ્રહ્મ હોય, આવા ભગવાન હોય? ગોવાળિયાની આજે ભેગા પી હેઠું ખાય, જમણાજીની અંદર આમ ગોઠણ વાળી સીધો પાણી પીવે, વાછડાની વાહે દોડે, ગાયોની વાહે દોડે, આવા ભગવાન નો હોય? એટલે બ્રહ્માજીને મોહ થયો એટલે બ્રહ્માજી એ વાછડા, એ ગોવાળિયા, એ ગાયું, આ બધું લઈને બ્રહ્મલોકમાં આવીએ. ભગવાને એ જ ગાયું, એ જ ગોવાળિયા, એ જ વાછડા ઉત્પન્ન કર્યા. 6 મહિના સુધી, 6 મહિના સુધી ભગવાને આ વૃંદાવનની અંદર ગાયું ચારી, ગોકળુમાં જાય, એની માવુને એમ ખબર કે આ છોકરા અમારા નથી, મા એક એવું પાત્ર છે આ જગતની અંદર કે 10 બૈરા બેઠા હોય, લાશ કટાવી દે, એ ખરી કે હાડ્યું પહેરી, અને પછી છોકરો હોય ને નાનો, એને રેઠું મૂકી દો ને, એટલે એને માન કોઈ દયા દયાના હરખા કપડા હોય, બધું હરખું રાખીને બહાર દે, તો એ છોકરું છે ને એની માને ગોતી દે. તો માવુને ખબર ન પડી, ગાયુને ન ખબર પડી, ગોપીનો ને ખબર પડી કે આ દોવા જાય કે આપણી ગાય નથી. 6 મહિના પછી બ્રહ્માજી આવ્યા, બોહમાં આપડ્યા, તે હું લઈ ગયો એ કોણ, પણ અહીંયા છે એ કોણ? ત્યારે ભગવાને કીધું કદમના ઝાડ ઉપર બેઠા, એ હું છું, આ હું છું. ત્યારે બ્રહ્માજી કીધું, હે પરમાત્મા, તમારી માયા અપરંપાર, બ્રહ્માજી ભગવાનની સ્તુતિ કરી છે. નૈમિત્યં તે બ્રહ્મભૂષે આદિત્યં વરાયં ગુંજાવતં સંપરિ પિચ્છલ સન્મુખાય વન્યસ્રજે કવલત્રેણ વિષાણવેણુ લક્ષ્મી શ્રી મુદુપદે પશુપાંગવાજય. હે પરમાત્મા, આપ અનંત છો, આપની શક્તિ અનંત છે, આપની માયા અનંત છે. અને બ્રહ્માજી પોતે સ્વીકારે છે કે હે પરમાત્મા, આપ હરેક જીવની અંદર આત્મારૂપી પરમાત્મા તમે જ છો. બ્રહ્માજીને મોહમાંથી મુક્ત કર્યા. ગૌચરણ લીલા, ભગવાન ગાયુને ચારવા જાય છે. એક વન હતું ત્યાં કોઈ જાતું નથી, શું કામ કે ત્યાં ધેનુકાસુર ખાન નામનો એક રાક્ષસ રહેતો હતો, પણ એ ધેનુકાસુર કોઈને પોતાના વનમાં આવવા ન દેતો, એટલે બધાએ ના પાડી, કના ત્યાં ન જવાય, ત્યાં ધેનુકાસુર છે, ભગવાન કે એના બાપનું છે, આ ધેનુકાસુર આ વનની એના બાપનું છે, આપણી ગાયનું છે, શું કામ ન જઈ ચારવા? તો કે બધાને મારી નાખે છે, કે મારી નાખી બીજાને, હલો ડીઓમાં તું તમે વાયરે શું કે બલરામજી આવ્યા છે, આ બલરામજી કે કાના તે ઘણા માર્યા, હવે મને તે મોકો આવે, આ વખતે મોટો છો ક્યાંય કે તોય મને ક્યાં મોટો કર્યો જ નહીં, એ તો ભાઈ તમે હતા. ગાયું લઈને અને જાય છે ધેનુ કાસુ, ધેનુ કે ગધેડો, ભક્ત ભક્તો આવ્યો, ગોળિયા બધા બીજા પીવા, ગાયું મોટી ભાગવા. ભગવાને કીધું, ભાઈ હું આ ગાયુંને ગોળિયાને ભેગા કરું છું અને તમે જાઓ. બલરામજી અંદર વનમાં પ્રવેશ કર્યો અને ધેનુકાસુરને પકડી અને ફંગોળી અને એવો ઘા કર્યો કે હજી ધેનુકાસુર ઊભો નથી થયો, હજી ધેનુકાસુર ઊભો નથી થયો. એને ક્યાં મોકલી દીધો? આકાશની અંદર.
એવી જગ્યાએ મોકલ્યો. હવે આપણને એવું ભણાવવામાં આવ્યું કે ગ્રેવિટી એટલે કે ગુરુત્વાકર્ષણનું શોધ કરી ન્યૂટને. હવે તમે ન્યૂટન તો હજી હમણાં થયો, અમારા બલરામજી એને એવી જગ્યાએ મોકલી તો હજી એમને ફર્યા રાખે છે. ન્યૂટને એવું કીધું ભાઈ ગુરુત્વાકર્ષણની બહાર કોઈ પણ વસ્તુ મૂકી દો, આ સફળ નીચે કેમ પડ્યું? તો કે ગુરુત્વાકર્ષણ હિસાબે, તો ગુરુત્વાકર્ષણની બહાર કોઈ પણ વસ્તુને મૂકી દો એટલે ફર્યા કરે. એની બે પછી પેટ્રોલ નો થાય, ડીઝલ નો થાય, કોઈ વસ્તુ નો થાય. આપણા જે ઉપગ્રહ મોબાઈલ ને ટીવી બધું હાલે ને, એ ઉપગ્રહ એક વખત બહાર મૂકી દે તેની રીતે ફરી રાખે. આ ગ્રેવિટી નો નિયમ તો બલરામજી આપ્યો છે. આવી ભગવાન ગોચરણ લીલા કરે છે. ધનુકાસુર નામનો રાક્ષસ હતો, એનો વધ કર્યો ભગવાને, એને સ્વધામની અંદર પોગાડ્યા. પછી એક વખત ભગવાન વનની અંદર ચારવા ગયા, ગાયો ગોવાળિયાઓ છે. ભગવાનને લાગી ભૂખ, એટલે ગોવાળિયાને કીધું ભાઈ ખાવાનું પીડ્યું છે, એ કાંઈ છે નહીં કારણ. તો ભગવાને કીધું કે આ આપણે વનની અંદર છે ને, જંગલની અંદર ઋષિ મુનિઓ અહીંયા રહે છે અને આશ્રમ અને ન્યાસ એમ કહેજો એટલે આપશે. એટલે કોવાળિયા હોય તેને અને બ્રાહ્મણોના આશ્રમમાં તેમ કીધું કે ભાઈ વૃંદાવનમાં ગાયું ચરાવવા આવ્યા છે અને કાનને ભૂખ લાગી છે, કંઈક હોય ગયો એ. એટલે બ્રાહ્મણ કીધા કોવાળિયા અહીંયા હોય, આ બ્રાહ્મણનો આશ્રમ છે, આપણે દીધો કાંઈ નહીં હોય, જાઉં જે અહીંયા જે અમારા ભગવાનને અમારે ધરવાનું બાકી છે, કાંઈ નહીં હોય ભાગી જાઓ. બ્રાહ્મણની પત્ની હતું, ઋષિની પત્ની હતું, એને કીધું તો આવ્યા છે અને લાલ અને કૃષ્ણને જમવું છે તો ગયો ને, તો ગયો એટલે તમને કાઢી મૂકવી. આવા થોડી આવે કાંઈ, હું આવે તમે અહીંયા તો બેઠા છે, ભગવાનનું ભજન એની કરવા દેતા. ત્યારે ઋષિ પત્નીઓએ એની પાસે જે હતું એ આપ્યું. બ્રાહ્મણોને ખબર પડી કે અમારી પત્નીઓ આપ્યું છે, બ્રાહ્મણ પત્નીઓને ધમકાવી ખીજાણા ફાકી દો. કઈ ભગવાન જે આતાને લઈને આવ્યા ધીમા બ્રાહ્મણ પત્નીઓ આવી, હવે અમને અમારા પતિ ભગવાન ના અપરાધને ક્ષમા કરો, અમારું તો જે થવું થાય. ભગવાન પોતે પરમાત્માનું સ્વરૂપ કરીને બ્રાહ્મણો આશ્રમ અંદર ગયા. લાવો મને હું દેવાનું સ્વામી, જો હું સ્વયં નારાયણ આવ્યો ચંદ્રભૂત રૂપે પ્રગટ થયા. પણ હું આપવાનું છે બ્રાહ્મણોનો હોશ નો છે કે સ્વયં ભગવાન નારાયણ આજમાં આંગોળા જાય ભાગ્યા. એ ક્યાં તમારી પત્નીઓની હિસાબે આવું પડ્યું નહીં, તમે આ કથા ઉભા છો તમે ભગવાનના નામ દે તમારા પરિવાર રાખો, તમારી રોજગારી માટે આ તમારી પત્ની હોય ને એને આપવું ને, એટલે આવું પડ્યું મારે. બધા ભગવાનના પગમાં પડી ગયા, ભગવાન ક્ષમા કરો, ક્ષમા કરો, એટલે મને નહીં આ તમારી પત્નીને જે કાઢી મૂક્યું છે ને એના એની ક્ષમા માગો. ભગવાન એની ક્ષમા માગાવી. ત્યાર પછી ભગવાન એક દી કે આલો ગેડી દડે રમીએ, ભાઈ બંધ બધા બધા ગેડી દડે રમતા હતા. એમાં ભગવાન થી દડો ગયો ધરાની અંદર, એટલે ભગવાન ત્યાં ધરા પાસે ગયા. બધા ના પડે ખાના ત્યાં કાળીઓ નાગ રહે છે, એનું પાણી એટલું બધું કાળિયા નાગના વિષ થી ઝેરી થઈ ગયું હતું કે એની સુગંધ આવે ને તો જીવ મરી જાય, એટલે કોઈ પક્ષી એની મદદ ઉડી નહીં, કોઈ પાણી પીવાની તો ક્યાં, માત્ર એની શ્વાસ ન લઈ શકે. એ કાળિયા નાગે એટલું બધું ઝેરી બનાવી દીધું હતી ધરાને યમુનાજીના, ત્યારે યમુનાજી ભગવાને નક્કી કર્યું કે યમુનાજીને શુદ્ધ કરવા છે. બધાએ ના પાડી, બલરામજી ના પાડે, ભાઈ રહેવા દે નહીં. ભગવાન કે ના ના ભાઈ જવા દો. માટે ભગવાને ઝાડ ઉપરથી ધુબકો મારી ધરાની અંદર ગયા, જ્યાં કાળિયો નાગ એના પરિવાર સહિત રહેતો હતો. કાળિયો નાગ અહીં હું કામ રહેતો હતો,
કે ગરુડજી સર્પોને મારતા હતા, સર્પ યાદ થયો ને, ત્યારે એ બધા સર્પો ઉડી ઉડી અને ઓલામાં જતા હતા. આપણે સર્પ યાદ જન્મે જે રાજાએ કર્યો હતો ને, પરીક્ષિત રાજાને દર્શન દીધો, પરીક્ષિત રાજાનો દીકરો જન્મે જે રાજા એને વી ચડી કે મારા બાપના તક્ષક નાગની યોની નો રેવા દેવ જગત ની અંદર. હવે પછી નાગ જ નો રેવા દેવ, એટલે મારો ભલે બાપ કર્યો પણ હવે કોઈનો બાપ નાગ દ્રષ્ટિ નો મરવો જોઈએ. એટલે બ્રાહ્મણો ને બોલાવવા, એવા મંત્ર બોલે એટલે નાગ ઉડી ઉડી જાય, નવકુળ નાગ. બાકીના વિજાતિ ગરુડ જે બીડા ખાવા, સર્પકારો ઋષિ આવ્યા ને એને બંધ કરાવ્યો. એની દીકથી આ કાળિયો નાગ અહીંયા આવી ગયો થરાની અંદર, ગરુડ ના દીકથી. કારણ કે ગરુડ અને સર્પ છે ને, એ બે એક મારા બાપ ના સંતાન છે, મા જુદી દીધું બાપ એક, પણ બે ને વચ્ચે બે ગરુડ સર્પ ને ફાળાડે ને મેલે. એટલે કાળિયો નાગ આ ધરાની અંદર આવી પોતાના પરિવાર રહેતો નહીં, એને ધરાની એટલો બધો જેદી બને છે ને, કોઈ આવે નહીં. ભગવાન ધરાની અંદર ક્યાં દરવા લેવા માટે કાળિયો નાગ ભૂતો છે. ત્યારે નાગરિકો ભગવાન નું રૂપ જોયું ને, ભગવાન ને કે છે કે ભાઈ તું અહીં કામ આવ્યો, ખબર જ છે આ ઝેર છે, તું અહીંથી ભીઓ જા. પછી આપણે કવિતા આવતી ને, જળ કમળ છાંધી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે, તને મારશે મને ક્યાં લાગશે, તારી માતા એ કેટલા જન્મમાં, એ માં તું અળખામણો એમાં હું નટવર નાનડો, નાગણ નાગણે હું તને આપું, દૂરિયો ભૂલી ગયો હું આપું તને હાર, અને તને આપું દૂરિયો. ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે મથુરા નગરીમાં જુગટુ રમતા નાગનું શિષ હારિયો, જગાડ તારા નાગને હું કૃષ્ણ કાળિયો. તો મથુરા ના નગર ની અંદર આ કથા સરસ મજાની કવિતા ભણવામાં આવતી. હવે તો ઘણા વર્ષ ભૂલાઈ રહી ને, નાગણો એને વિનંતી કરે છે કે ભાઈ આવો હારો છો, ભાઈ મથુરા નગરી ની અંદર હજી આજની તારીખમાં આ વાત સાચી છો, ભગવાને જે કીધું મથુરા ની અંદર હજી આજની તારીખમાં મથુરા ના ચોર વખણાય, મથુરાની અંદર હજી આજની તારીખમાં જુગાર રમાય છે, ભગવાનની ભૂમિ પણ મથુરાની અંદર હજી આજની તારીખમાં જુગાર રમાય છે. ભગવાન કહે છે નાગણીઓને કે નાગણે તારે કરવી ઘરમાં ચોરીઓ, તારા નાગને જગાડ, બહુ નાગણી વિનંતી કરે છે. ત્યારે નાગણ જગાડવાની ના પડે, ભગવાને નાગનું પૂછડો ને માથે પાઠું માર્યું, સહસ્ત્ર ફેરા ફૂફવે જેમ ગગન ગાજે હાથીઓ. કાળિયો નાગ જાગ્યો પણ કેવો જાગ્યો, તો કે સહસ્ત્ર ફેરા ફૂફવે ગગન ગાજે હાથીઓ, ઊંચો લાલ આંખ્યો સહસ્ત્ર ને તો મોટી ફેન. ભગવાન ને યારે બધો બધે ભાગ્યો, ભગવાને કાળિયા નાગની માથે માવ ચડી અને એવા પાટા માર્યા, ભગવાને નૃત્ય કર્યું છે. કાળિયા નાગની ફેણ ઉપર જેવો ભગવાનનો પગ પડે ને લોહીના પોગળા થાય, નાગણી આવી તમારા કંઠને છોડી દો, ક્ષમા કરી દો,
ભગવાને કીધું ક્ષમા એક શરતે કરું. આ ધ્રુવ મૂકીને ગયો હતા તારા પરિવાર સહિત. કાળિયા નાગે કીધું કે અત્યારે રહ્યો હતા ભગવાન, પણ ગરુડ મને ભાવશે તો મને છોડશે નહીં. ભગવાને એને ત્યાંથી સમુદ્રમાં જવાનો રસ્તો બતાવ્યો. આ માર્ગે સમુદ્ર ની અંદર ગરુડ તો મારું વાહન છે નહીં, મારે તમે જા અભિ આપો. પણ શરતી હવે પછી કોઈ પણ જગ્યાએ રે, કોઈ પણ જગ્યાએ રે, પણ ત્યાં જો તારું ઝેર ફેલાવ્યું ને તો પાછો ઈનો ઈચ્છો હોય ન્યાયીશ કે હવે ભગવાન કોઈ દીધું આવું. આ બાજુ ખબર પડી કાના અંદર ગયો છે, આટલો ટાઈમ ગયો ગયો. બલરામજી સિવાય બધા ગોવાળિયા રોવા પકડા કરવા, એવા બે ત્રણ ખિલાફો હતા ને ફળિયા ખૂકુમાં જઈ અને કીધું કે કાનો કાળિયા ધરામ ફર્યો છે, બે કલાક થી બહાર નું આવ્યું. જશોદાજીને ખબર પડી, નંદરાજાને ખબર પડી. નંદરાજા ને જશોદાજી આવે છે. જશોદાજી કે હે ભગવાન, મારા કાનાને જો આમને બહાર કાઢ્યું ને તો હું તારી આટલી માનતા કરું છું. માવડી નું કેવું હોય, છોકરા નું ઉધરા થાય ને તો પીર બાપા ના ફાફડા માને. આ માનું સ્વરૂપ છે, માને જ કહેવાય ને. દુઃખ પોતે સહન કરે અને સુખ માટે પોતાના બાળપણ ને સુખ માટે ગમે એ કક્ષાએ વહી જાય. કોક એમ કે ને કે ટીબી ઢોરે જઈ અને આ છોકરાને માથેથી ધૂળ લઈને હાથ વખત ઉતારો ને એટલે સારું થઈ જાય. ઈ કરે એની માટે ઈ કરે આમાં. અને જશોદાજી બેશુદ્ધ જેવા થઈ ગયા, બેશુદ્ધ થઈ ગયા. નંદરાજા મીંડા ગભરાવા, બલરામજી ને હામો થઈને બલરામજી ને કે દાઉ તે કઈ નો કીધો કાના ને. ત્યારે બલરામજી કીધું કે બાપા એ ચિંતા મૂકો ને, તમને ખબર છે કે કોઈ માને તો નહીં, તમને ખબર જ છે હું આવડી મોટી ચિંતા કરવાની. તો કે તને ચિંતા નથી થતી, તારો નાનો ભાઈ એ મને જરીએ નથી થતી, કારણ કે એની મને ખબર હોય ને. એટલે ભગવાને ઓલા કાળિયા નાગ ને કીધું ભાઈ આ ઊંડો ધરો છે, હવે તો મને બહાર મૂકવા તો આવે. એટલે એની ફેણ ઉપર ભગવાન બહાર આવે. ભગવાન ને બહાર આવેલા જોયા કાંઠિયા એવા બધાને, જશોદાજી ને બેશુદ્ધ પડેલા જોયા કે મારી કીરી કીધું કોણે, આ મારી મારી કીધું કોણે. બે ત્રણ ગોળી હતા કે ભાઈ અમે ખાના કેવું તો પડે ને. જશોદાજી ને મંડ્યા ભગવાન માથે હાથ ફેરવવા ગાલે ને બધી. જશોદાજી ભાનમાં આવ્યા સામે લાલો કે મા તને સપનું આવ્યું છે, આ બધા ખોટી ના છે, હું સાતો જ કોઈ જગ્યા તને સપનું આવ્યું છે. હાલો વગેરે ભગવાને આ વસ્તુ કોઈ સિરિયસ લેવા જ ન દીધી કોઈને. હાલો કે વગેરે સારું કામ થઈ ગયું, હાલો કહ્યું લઈ ગયો. આ ભગવાનની કાળિયા દમનની કથા. કાળિયો નાગ મારા તમારા શરીર ની અંદર કાયમના માટે વિષ ફેલાવે છે વાસના રૂપ. એને તો ભગવાને માર્યો, પણ આની અંદર છે એને કોણ માર્યો? ક્યાં સુધી પરમાત્મા નો કે કોઈ નો માર્યો? શરીર ની અંદર જે રહેલો કાળિયો નાગ છે ને એને એનું ઝેર જે આપણા શરીર અંદર ફેલાવાનું છે ને એ કાઢીએ લખણું થઈ ગયું. વેણું ગીત ભગવાન મોરલી લે અને એવો સુંદર મજાનો નાદ કરે છે કે જેને વેણું ગીત કહેવા માંગે. તો ભગવાન સુંદર મજાની વેણું વગાડે, ગોપીઓ ગોકુળની અંદર હોય એ સાંભળે અને ગોપીઓ એના તાલે ગાતું જાય. ભગવાન ગીત છે ને, ગીત છે વેણું ગીત હશે કે કાન તારી મોરલી મોહી રે રોતા બાળ મેલા. ગીત છે ને ગીત વેણું ગીત. તો જ્યારે ભગવાન વેણું વગાડતા ને ત્યારે ગોપી જે સ્થિતિ ની અંદર હોય ને એ સ્થિતિ ની અંદર એ વેણું બની જાય. એ વેણું ગીત ગાય દોતી હોય તો ગાય ના આચરણ માં દૂધ થઈ રહ્યું હોય તો એ જો દોવાની રીતિ ચાલુ હોય આ વેણું ગીત.
એનો ધણી ખાવા બેઠો હોય એ રોટલા ની રાહ જોઈને બેઠો ને હાથમાં રોટલો લઈ જાય એ બેનો ગીત. બાળકને પેટ ભરાવતી હોય અને બાળક ખોળામાં ખોળામાં ઊંઘી જાય તો ખબર ન રહે એ વેણું ગીત. કે કાન તારી મોરળી મોહી માને બાપો મળ્યા એ વેણું ગીત. બહુ સુંદર મજાનું ભગવાન વેણું ગીત વેણું વગાડે અને ગોપીઓ નિંદર તલ્લીન થઈ જાય. પરમાત્માની એક એક લીલા અપરંપાર એનો કોઈ પાર ન આવે. હરિ ભી અનંત હરિ કથા ભી અનંત. પરમાત્માના જેટલા ચિત્રને આપણે જેવડું કરવું એવડું થાય. આ એક પરમાત્માની લીલા છે એને એક દિવસ સુધી આંકી હોય તો આંકી શકાય. પહેલા દિવસને ભાગવતની કથા શરૂ કરી ત્યાંથી આ દશમસ્કંદ શરૂ કરો એટલે હાથે હાથ દિવસે આંકવો તો હાલે. અને તોય કોઈને થાક ન લાગે કે કોઈને અણગમો ન આવે. કારણ કે ભાગવત નો પહેલો શ્લોક છે ને સચ્ચિદાનંદ સ્વરૂપ સદચિત આનંદ ઇજ પરમાત્મા ઇજ કૃષ્ણ. તો આ બાળકૃષ્ણ લીલાઓ બધી ભગવાનની અપરંપાર છે. ત્યાર પછી વ્રજની અંદર મોટી હલચલ છે અને ભગવાને બાળ સહજ સ્વરૂપે પૂછ્યું કે ભાઈ આ બધું શું છે. આ 25 ચાર નો હવન છે આપણે 4 દિવસથી. તો કોઈ છોકરા કે ભાણિયા નાના નાના હોય ને વેકેશન માં આવ્યા હોય બધું મળાતું હોય શણગારાતું હોય પ્લોટમાં એટલે ઘરે આવી પૂછે એમાં બી શું છે. આ કઈ છે તૈયારી આલે છે બેટા ઇન્દ્ર ના યાગ માટે ઇન્દ્ર નો હવન કરવા માટે. તો હુકમ હવન કરવાનું તો બેટા ઇન્દ્ર રાજાને રાજી થાય ને તો એ વરસાદના રાજા છે અને દર વર્ષે આપણે એનો હવન કરીએ છીએ. તો વરસાદ એ હવન કરવાનું કારણ શું? તો કે ભાઈ ઇન્દ્ર રાજા પ્રસન્ન થાય તો વરસાદ થાય હારો વરસાદ થાય ને બેટા તો હારું ચરણ થાય હારું ચરણ થાય તો આપણી ગાયું ધરાય એની માટે આપણે યજ્ઞ કરવાનો. એ કદાચ હવન નોકરી થો થાય તો કાના તું આવું નવું બોલતો મન નથી હોય તારા બાપા પૂજા નંદ રાજા મને ઠેકવી દીધી. હવે નંદ રાજા જઈને પૂછ્યું કે બાપુ આ બધું કરો છો તો બધા યજ્ઞ કરવાનો આપણે કોનો તો ઇન્દ્ર રાજાનો. તો કેમ? તો કે વરસાદનો રાજા છે આપણે એનો યજ્ઞ કરીએ ને એના બદલામાં આપણને વરસાદ આપે. વરસાદ આવે ને એટલે બધા બધું લીલું છમ થઈ જાય એટલે આપણી ગાયું ધરાય કાયમના માટે. તો બાપુ આપણે કદાચ આ યજ્ઞ ન કરીએ તો શું થાય? આપણે કદાચ આ યજ્ઞ ન કરીએ તો શું થાય? તો કીધું ભાઈ ઇન્દ્ર રાજા નારાજ થઈ જાય અને ઇન્દ્ર રાજા નારાજ થઈ જાય એટલે આપણને વરસાદ ન વરસાવે તો બધા આપણે દુષ્કાળની પરિસ્થિતિ થાય અને આપણે હેરાન પરેશાન થઈ જાય. નહીં 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 આપણે નોકરી તો શું થાય? તો વરસાદ ન થાય. વરસાદ ન થાય તો આ બધું ન થાય. એટલે કૃષ્ણ ભગવાને કીધું કે પિતાજી એક વસ્તુ તો કરવી છે. આ ઇન્દ્રનો હવન નથી કરવો, આ ઇન્દ્રનો યજ્ઞ નથી કરવો. શું થાય છે જોવું છે. અરે બટા કે કઠણાય બેહી જાય. એ કે કઠણાય છે ને બે
ये यज्ञ नौकरी बड़ा तो नहीं करो जो आपने करवो जो है और आ उत्सव करवो छे पर जुदा रूप में तो कयो तो के आपने अपनी गाय क्या चले तो गोवर्धन ની અંદર આપણે જો પૂજા કરવી જ હોય તો આ ગોવર્ધન પર્વત જે છે ને એ આપણી ગાયોને પાલે છે. પૂજા કરવી જોઈએ તો યમુનાજી ની કરો, આપણે પાણી આપે છે અને ગોવર્ધન પર્વત ની આપણે પૂજા કરવી છે એનો યજ્ઞ કરો. અરે બેટા આ નોકરાય આ પરંપરા લઈ આવે છે કે નહીં પરંપરા માની લો બોલો. વ્યક્તિ પરંપરામાં રહેલું જવાનું ઘેટાની જેમ પેલો ઘેટો હાલે જાય બીજું ઘેટું લઈને ભાઈ આખી લાઈન હાલી જાય, બીજું કઈ વિચારવાનું જ નહીં. નંદ રાજા કે ભાઈ તું ભાઈ જે કરું, બલરામજી કે ભાઈ બાપા આજે માથા પર મૂકવા નહીં, એ જે કરવાનું એ કરવાનું છે, તમને ખબર છે સીધી લો માણસ છે. ભગવાન કે નંદ રાજા કે ભાઈ કર, બીજું હું કારણ કે બાપ છું. ઇન્દ્રની માફી માગી પછી હું એના પગ પકડીશ. ભગવાને કીધું એ પીરિયડ કોઈ દી નહીં આવવા દો, એ વસ્તુ કોઈ દી નહીં થવા દો. ભગવાને ગોવર્ધન પર્વત ની પૂજા કરાવી. ખાવો બધાએ ગાયો લઈ ગાયોને તિલક કરી ચાંદલા કરી ગોવર્ધન ભગવાન ની આપણે પૂજા કરીએ. અને જો જે કઈ આપણને કોણ આપે તો ગોવર્ધન ભગવાન, તો ગોવર્ધન ભગવાન ની જેટલી જેટલી ગુફાઓ છે ને એની અંદર ખાવાનો ના હોય એને ખવડાવો, એને જમાડો. ગોવર્ધન ભગવાન ની પૂજા કરી, ગોવર્ધન ભગવાન ને અન્નકૂટ કર્યો, એની અંદર જે કઈ તો ગુફાઓ એની અંદર બધું ફરી દીધું ભગવાન. ઇન્દ્ર ને ખબર પડી મારો યજ્ઞ બંધ કરાયો. આગળ દેવોનો રાજા ઇન્દ્ર, ઇન્દ્ર બહુ ચાલાક. જો ગમે કથા આવશે કોઈ પણ પુરાણ ની અંદર કોઈ પણ જગ્યાએ ઇન્દ્ર છે ને એની પાસે કપટ સિવાય કાંઈ ન હોય. પણ તકલીફ એ છે કે દેવોનો રાજા છે, આપણને ખબર હોય કે આ નાલાયક છે હરામી છે તો એની વાત આપણે સાંભળવી પડે. એ જ ઇન્દ્ર, ઇન્દ્રમાં બધા લખણ છે, ઇન્દ્રમાં બધા લખણ. પણ ઇન્દ્ર છે ને એક પોસ્ટ થઈ, જેવી રીતે વડાપ્રધાન છે હવે જેની જે પાર્ટીની જાજી સીટું હોય એ પક્ષનો વડાપ્રધાન બને, એમ જેની પાસે આટલું પુણ્ય હોય એ વડાપ્રધાન બને, ઇન્દ્ર બને. તો ઇન્દ્ર છે ને એક ડરપોક વ્યક્તિ છે, પણ એ મૂળ તકલીફ છે કે દેવોનો રાજા છે, અહંકારી છે, અભિમાની છે. એટલે ભગવાને કીધું, નકર ભગવાન કોઈ દી યજ્ઞનો વિરોધ કરે? આને કોક આપણને આવીને એમ કે ભાઈ આ મોમેન મંદિર હવન બંધ કરી દે, આપણે કરીએ બંધ, હું કરીએ તું ન આવતો, હવે તું ના પાડે ને, હવે આ યજ્ઞમાં ન આવતો અને પ્રસાદી લેવાય ન આવતો. ભગવાને હુકમ બંધ કરાવ્યો કે ભાઈ જો ઇન્દ્ર આના બદલામાં જ આપણે આ દેતો હોય ને તો આપણે સોદો નથી કરવો. ઇન્દ્રની ફરજમાં આવે છે વરસાદ વરસાવો, એની ફરજમાં આવે છે. હવે એને આપણે કરપ્શન આપી યજ્ઞ રૂપી અને આપીએ તો આ તો કરપ્ટેડ માણસ છે, આને કેમ હકાવી દેવાય? આ ભગવાન તો ક્રાંતિકારી માણસ છે, સમાજ સુધારક છે, સમાજને સુધારવા માટે તેને જન્મ લીધો છે. ભગવાન ના પાડી યજ્ઞ નથી કરવાનું થતો, એમ ગોવર્ધન ભગવાન ની કરો, એ આપણને બધું આપે. એટલે ગોવર્ધન ભગવાન ની પૂજા કરાવી, એની અંદર બધો અન્નકૂટ પધરાવ્યો. ભગવાન બધી ખબર છે, એને ભગવાન કહેવાય ને? ભગવાન કોને કહેવાય? બધી જેને ખબર પડતી હોય ને એને ભૂત ભવિષ્ય વર્તમાન ની બધી ખબર હોય. એટલે ભગવાને કીધું ભાઈ કોઈ પણ કાળે
ઇન્દ્રનો યજ્ઞ નહીં, ગોવર્ધન પૂજા કરાવી. ઇન્દ્રને ખબર પડી, ઇન્દ્રને સમર્થક નામના યજ્ઞ જે વિધ્વંસક વરસાદ છે એને મોકલ્યો. આપણે આપણા પરિવાર નો માણસ હોય ને એને ઓળખી ન શીખવું, પણ જયારે એની પ્રવૃત્તિ ની બધું આપણે જાણીએ ત્યારે ખરેખર માણસ ગ્રેટ છે, મહાન છે. તો ઇન્દ્ર પરમાત્માને ઓળખી ન શક્યો, ઇન્દ્ર એ સમર્થક નામના વરસાદને મોકલ્યો અને આખા ગોકુળને તાણી અને પૂરું કરી દેવાની આજ્ઞા કરી. ભાઈ તો એનો અનુચર હતો, સેવક હતો, એને તો એની આજ્ઞા પ્રમાણે આવવું પડે. ગોકુળની અંદર વરસાદ થવા મળ્યો, છાંટા મળ્યા પડવા. એમ કરતા કરતા વરસાદ વધતો ગયો વધતો ગયો, રાતની અંદર અતિશય વરસાદ વરસ્યો. અત્ર તત્ર ને સર્વત્ર જળ સિવાય કાંઈ નહીં, આખો ગોકુળ મૂંઝાણો. લાલા તને ના પડે, ઇન્દ્રને કોણ રિઝર્વ છે? ઇન્દ્ર રિઝર્વવાનું નથી, એને કાંઈ રિઝર્વ રિઝર્વ થતું નથી. એને જે કરવું કરે. તો કે આ બધું રાખવું ક્યાં? એ કે છે ને ગોવર્ધન ભગવાન, ગોવર્ધન પર્વત છે ને આપણે રક્ષા કરે ને. એટલે ભગવાન બધા એને કહે છે, ગાળો આપણે ગોવર્ધન પર્વત ઉપર ચડી જાય. કે પણ લાલા આગળી આ પાણીની અંદર ક્યાં બધા બાળ બચ્ચા ગાયું વાછડા આ બધું ક્યાં જવું એમ? ચાલો એ પણ ઉપર કેટલો વરસાદ પડ્યા, ફક્ત પાણી ઉપર કેમ રિએક્શન પડ, ફક્ત હાલો નહીં. બધાને ભગવાન પરાયને લઈને આવ્યા, કે હાલો ના કેમ કરો ને. ભગવાને કીધું કે આ ગોવર્ધન ભગવાન છે ને પર્વત, એને પગે લાગો બધા, એટલે આપણે આપને રસ્તો બુજાણશે. બધા પગે પગે લાગ્યા. ભગવાને બધા ગોવાળિયા બૈરાવને કીધું, ભાઈ એક વાર ઘડીક વાર ગયા જાઓ, ઘડીક વાર સહન કરી લો બધું. આગળ ગોવાળિયાઓને કીધું બધાને, હાલો આપણાને ઉપાય. એ કે કેવી વાત કરો, આ ગોવર્ધન પર્વત ઉપાડવાનો? કે પણ હું કામ ન હોવું પડે, તમે હું કામ હરી લીધા હોય? એ તો પ્રારંભ નથી કર્યો, તો તમે હરી લીધા એટલે કોઈ દી ન ઉપાડી શકો. પણ પ્રયાસ કરવામાં કઈ વાંધો છે? મહેનત તો કરી, ન થાય તો કઈ નહીં. મહેનત કરવામાં વાંધો હોય તો ભાઈ હાલ ને તું કે. એટલે ભગવાને કીધું, ભાઈ જો હું ઉપાડું, તમારે લાકડીનો ટેકો રાખવો. મારે એકલાથી ન થાય આ બધું. એટલે ભગવાને હાથ નાખી અને ગોવર્ધન પર્વત ને અધર કર્યું. ગોવાળિયાઓ બધા લાકડીના ટેકા આપ્યા, બધા હાથ દી વર્યો. કેટલા દી? હાથ દી. અંદર જે ગોવર્ધન પૂજા કરીને ભગવાને જે અંદર પધરાવ્યું હતું ને અનુકૂળ, એટલે ઓલા છોકરા બહુ ટાણું જોયું ને મીડિયા ભૂખ લાગી ગઈ છે ખાવું. ભગવાને કીધું, જો અલ છે ને ગુફા એમાંથી કાઢ. હાથ દેવ દી ભગવાને વ્રજ અને ગોકુળને સમાડ્યું. હાથ દેવ દી ભગવાને ગોવર્ધન પર્વતની નીચે વૃંદાવન એટલે કે ગોકુળને રાખ્યું. ભગવાને ટચકી આગળ ઉપાડ્યો હતો અને ગોવાળિયા ટેકો આપ્યો હતો. પણ ભગવાને પોતાના ભક્તોને મહત્તા આપી અને કીધું કે ગોળીઓ પકડી રાખજો, થોડું બધું લાકડી રાખજો, તો આમ છટકીને તો બધા મરી જશે. સાવધાન રહેજો. ભગવાન જાય એને જ આપતા હતા કે તમારે હિસાબે જો ઊભો છે, બાકી જો આમાંથી એક છટક્યા કે આ બધા ગયા. આ વસ્તુ કેમ આવે છે કહું તમને, કોઈ પણ પ્રકારનો યજ્ઞ આપણે કરીએ છીએ ને હવન, ત્યારે યજમાન એ પાસે વરુણનું પૂજન કરાવે ગોરદાદા, યજમાન પુણ્ય કેટલું મને વાંચી ગયો, મને વાંચી ગયો અને મારું કલ્યાણ છે એમાં છે એ મને ગયો. એટલે પછી ગોરદાદા એને કે છે કે આટલા આટલામાં તારું કલ્યાણ છે. પછી પુરુષ હોય ને એને હનુમાનજી દાદાની જેમ વિરાસને બિહારે, પુરુષ યજમાન હોય ને એને હનુમાનજી જેમ બિહારે, એક પગ ઉભો એક વાળેલો,
પછી એના ઘરવાળી હોય ને એને એકવાર તો એમ કે ભાઈ તું આમ હાથ રાખ એના ઘરનામાં એમ કે તમે આની અંદર શ્રીફળ મૂકો હોળ શ્રી હળશ મૂકો એ શ્રીફળ હતો અને ત્યારે જે મંત્ર આવે છે ને એ આ છે અતો ધર્માણી ધાર્યન્ન તે આયુ પ્રમાણે ન પુણ્ય પુણ્યાહમ દીર્ઘમાય રતુ ભવંતુ પ્રવંતુ પ્રવંતુ અસ્તુ પુણ્યાહમ વિષ્ણુ ગોપા અદભ્ય વિષ્ણુ ગોપા અદભ્ય અતો ધર્માણી ધાર્યન્ન તે આયુ પ્રમાણે ન પુણ્ય પુણ્યાહમ દીર્ઘમાય રતુ પ્રવંતુ પ્રવંતુ અસ્તુ પુણ્યાહમ દીર્ઘમાય અવો ત્રણ વખત કરાવે નીચે મુકાવે પાછો દેવરાવે પડી પાછો મુકાવે પછી દેવરાવે મુકાવે દેવરાવે શું કે છે ભગવાને શું કીધું હતું ગોવાળી આવવાની જયારે ગોવર્ધન પર્વત ઉપર ત્યારે વાર નવો પડે એ કે તમે કોઈ ધર્મ કાર્ય કોઈ ધર્મ નથી કર્યો પુંડા નથી કર્યું કોઈ દી પુણ્ય નથી કર્યું જીવનમાં તો કર્યું તો મૂકો પુણ્ય અહીંયા મુકાપ નતો ગોવર્ધન ભગવાન ઉપર તમારો પુણ્ય મૂકો પુણ્યના પ્રભાવે કરીને બધું થઈ શકે જેને જે પુણ્ય કર્યું છે એ મૂકો એટલે આગળ ગોવર્ધન ભગવાન ઊંચા થાય મારી ઉપર જે શ્રદ્ધા રાખે એનું પૂરું હું કરું છું મારી ઉપર જેને વિશ્વાસ છે પરમાત્મા કે પૂરું હું કરું છું અહીંયા ભગવાને એ જ કીધું વિશ્વાસ રાખો હા તદી વરસાદ વર્યો સંવર્ધક વરસાદ થાકી ગયો ગોકુળને અસર કેમ નથી થતી આવીને જોયું તો ગોવર્ધન પર્વત અને એને રાખો વૃંદા ગોકુળ ઇન્દ્રે આવીને જોયું ભગવાને પર્વત ધારણ ટચતી આંગળીએ ત્યારે ઇન્દ્રની આંખી ઉઘડી અને ઇન્દ્રે કીધું ભગવાન મારી ભૂલ થઈ ગઈ મારી ભૂલ થઈ ગઈ ક્ષમા કરો ક્ષમા કરો ત્યારે ભગવાને કીધું ક્ષમા એક શબ્દ કરો ભવ પછતારો છો ને કોઈ યજ્ઞ નહીં રહેજા મફતમાં આપો પ્રસાદ ફરજમાં આવે છે તમારી કોઈ પણ અધિકારીની પાસે આપણે જઈ અને એમ કહી ભાઈ આ મારા ડોક્યુમેન્ટ છે એની અંદર સહી કરી દો નીકળી હોય આપણા આપને એમ કે તમારે 50 રૂપિયા આપવાના થાય છે ને આપવાના હોય તમે આ 50 રૂપિયા મારે તને છે ને આપવાના તલાટી મંત્રી પાસે જાય તલાટી મંત્રી એક કાગળ વાળો નું કે આપણે 50 પણ પહોંચ્યા કાલે 50 આપો તો કેમ નહીં આમ દેવા 1-25 પૈસા નથી દેવાના હવે 1 રૂપિયો કરપ્શન દેવાનું નથી થતો આ ભગવાન એ કીધું તું કરપ્શન દેશ ઇન્દ્ર ના કીધું ઉપકાર કરસ તારી ફરજ માં આવે ઇન્દ્રની ફરજમાં આવે છે વરસાદ વરસાવી અને જીવ માત્રનું પાલન પોષણ કરવું જોઈએ સૂર્યનારાયણ ભગવાને કોઈ કીધું કે હું તડકો પ્રકાશ આપું છું એના બદલા મને કંઈક આપો ચંદ્રનારાયણે કોઈ માગ્યું આ નદીઓએ કોઈ માગ્યું તું શેનો માગે આ પર્વતોએ કોઈ માગ્યું ઇન્દ્ર કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ ભગવાન હવે પછી હું કોઈ આવું નહીં કરું ભગવાન કે કરીશ ને એટલે આજ 30 તારીખ માટે જે દી પાછો આ કર્યો તે દી પાછો ઈ નહીં હોય છે આજ કરીશ તારી માથે તે ભગવાને આ રીતે ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ગોવર્ધન ભગવાનની મહિમા વધાર્યો અને અહીંયા આપણે આજની કથાને વિરામ આપી અને ગોવર્ધન ભગવાનની પૂજા કરીશું અહીંયા જે કોઈ દેવી દેવતાઓ છે પિતૃઓ છે એની આરતી કરીશું પછી આજના ભોજનના અને જે કોઈ આ દિલીપભાઈ ને અનિલભાઈ પ્રત્યે ભાવને કારણે જે કાંઈ આપવું હોય એ કોઈને પણ આરતી ઉતારવી હોય તો છૂટશે
આરતી કરવા આવી જાઓ. કૃષ્ણ કાકા આરતી પ્રગટાવો અને પેલા આપણે આરતી કરી નાખીએ, પછી ગોવર્ધન ભગવાનનું પૂજન કરી નાખીએ, પછી આ બધું થઈ જાય ને એટલે ગોપાલભાઈ 10 મિનિટ કઈક આપણે આ જે અન્ન ગોવર્ધન પર્વત એ વિશે વાત કરવાના છે. એટલે બધા બે જો ભૈયા ન જતા, પછી આ અન્નકૂટ જે કરવાનો છે એ રજનીભાઈ આપણે ટસ્સા સત્યમ ટાઇલ્સ એ ગોવર્ધન ભગવાનને અન્નકૂટ કરવા માટે આ મીઠાઈ બધું લાવ્યા છે, એની પ્રસાદી આપણે લઈશું. અને પ્રસાદી પધરાવો બધા જે કઈ હોય મૂકી દેવાનું. નહીં નહીં, ગોવર્ધન ભગવાન એ ભગવાન જ છે, ગોવર્ધન આ ભગવાન છે. હવે આપણા ભગવાન ત્યાં મૂકી દીધા, ત્યાં આવ્યા હતા આમ આમ બધા ચોકી છે ને, ચોકી ની બાજુમાં આપણે કોઈ આવડતું હોય કોઈ આદમી નથી કોઈ એવા ત્યાં મૂકી દે બધા, મૂકી દે ત્યાં મૂકી દે બધા. બસ આરતી નહીં આવડે શ્રીભાઈ, જે કોઈ આપણે આરતી ઉતરવાની ઈચ્છા હોય આવી જજો. ચોપડી ગયા છે બેટા, પરિવાર બધા આવી જાઓ. જેને આજનો જે કઈ લાવો લીધો છે એ હોઉં ભગવાનની આરતી નો લાવો. અંદર રસી ટકા દીધા છે, અન્નકૂટ ભગવાન ની પ્રસાદી લેજો, અન્નકૂટ ભગવાન ની પ્રસાદી લેજો બધા, અને બેસજો આવીને. જય કાના પ્રભુ, જય કાના જય જય ગિરધારી,
पदे पदे देवाभिवन्दनं वा कर्पूर आरारतिकं वा समर्पयामि धूपं दीपं अग्रयं दीप दर्शयामि भगवान आरती आपो श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव बोले श्री भागवत भगवान की जय बालकुंद भगवान की जय मोमाई मात की जय पितृ नारायण भगवान की जय अच्युतं केशवं विराम नारायणं श्री कृष्ण दामोदरं श्री वासुदेवं हरि श्रीधरं माधवं श्री गोपीनाथ वल्लभं श्री जानकी विनायकं श्री रामचंद्रं भजे बोलो श्री भागवत भगवान था बोलो बेटा गाय को पीपाने भूली गई कन्ना ने नो तरु दीदू गई कन्ना ने नोतरु दीदूरी गोपी भान्य भूली गई कन्ना ने नोतरु दीदूरी गैया भान्य भूली गई ने गोपी भान्य भूली गई ने गोपी गाने खेली थई कन्ना ने नोतरु दीदूरी गोपी भान्य भूली गई कन्ना ने नोतरु दीदूरी
સવારે ઉઠીને નવા બેઠી દાતણ ભૂલી ગઈ, સવારે ખમે નાખી સડી ગોપી, ખમે નાખી સડી ગોપી, પાણી ભરવા ગઈ કાનાને નોતરું દીધું રે, ગોપી ભાન ભૂલી ગઈ, કાનાને નોતરું દીધું રે, ગોપી ભાન ભૂલી ગઈ. ત્રણ ત્રણ બેડા લઈને ગોપી પાણી ભરવા ગઈ, ત્રણ ત્રણ બેડા લઈને ગોપી પાણી ભરવા ગઈ, ખાલી બેડા લઈને
ભાગવત ભગવાન જી. આપણે રજનીભાઈ રાજપુર અહીં આપણે ઢસા શિવમ સત્યમ ટાઈલ્સ એનો સ્વાગત અનિલભાઈ કરે છે. અદેરીભાઈ આવો રજનીભાઈ. બોલો શ્રી ભાગવત ભગવાન. હવે બોલે આરતી નીકળ્યું કાકા કઈ નહી એક ભીજી બનાવો એમ ક્યાં કહ્યું બેન શ્રી આરતી કરીએ માટે ગોર્ધન ભગવાન ની પૂજા કરી નાખીએ પછી આપણે હા આપણે ગોવર્ધન ભગવાન ની પૂજા આરતી કરી અને પછી બધા અન્નકૂટ લઈ અને પ્રસાદી એ પેલા કોઈ જશો નહીં અને કાલે ભગવાન ને હવે બાલ લીલા હરિકર નાખી કાલે ભગવાન ને આપણે ઉતરામાં મોકલી મામા કંસ ને તે મોક્ષ અપાવી દી અને આગળ તથા ભગવાન ને દ્વારકાના રાજા બનાવી દી અને પછી ભગવાન રુક્ષ્મણીજી ની આજે લગ્ન કરે એ કથા આપણે કાલ કહીશું. કાલ રાત્રે ધસાથી ઠાકોરજી ની જાન આવે છે અને આપણે આ ચોક ની અંદર રાતે આપણીથી થયેકન ભગવાન જેવડા કરાવે એવા દિવ્ય અને ભવ્ય રુક્ષ્મણી વિવાહ કરશું. કાલે રાત્રે આપણે ભગવાનને અહીંયા રંગે ચંગે પવણાવશું આપણી બુદ્ધિ પ્રમાણે આપણી ભડાઈ પ્રમાણે આપણી શ્રેષ્ઠતા પ્રમાણે. તો કાલે રાત્રે રુક્ષ્મણી વિવાહ 9 થી રાત્રિના 12 બધા આવજો. ઢસાથી જાન આવે છે અને ઢસાવાળા ઊંઘમાં છે એ કે તમને ફાવડે ફાવે એવડા ફટા અમારી ફટાણા ખાજો. અમારે તમારા રાણાના ફટાણા સાંભળવા રાખવું છે અને તમને ફાવે એવડા અને જેવડા બોલાય એવડા બોલજો. તમને નાક બીંધવાની છૂટ કાન બીંધવાની છૂટ પૂરી હુકડી મગાવશું. ઠાકોરજી ના લગ્ન માં પૂર્વે નો પુત્ર આપણે તમને મગાવશું. બરોબર ને રજનીભાઈ? આ ઠાકર ની જાન આવે એટલે તું તો હું બોલું મને આવડે છે ફટાણા હું બોલીશ. તમારે ઘણા વર્ષ થી બોલ્યો હું બોલીશ તમારે. હા રજનીભાઈ ખોટું નહીં પૂર્વે નો પુત્ર હું મગાવીશ. હાલો હાલો આપણે ગોવર્ધન પૂજા ની શું છે ભાઈ આરતી? હાલો બધા અનિલ સરપંચ શ્રી બતાવો. અરે જાના તમે બોલો પ્રભુ
વિડિયો ક્યાં ક્યાં ચાલુ હતો બોલો ભગવાન ભગવાન અત્યારે આ સપ્તાહ નિમિત્તે જે કઈ આવ્યું હોય આમ તો પોથી આવે છે એ ભૂદેવ નું હોય છે, પણ છતાં ભૂદેવની પણ એવી ઈચ્છા હતી કે આજના જે કાંઈ આ અનાજ આવ્યું છે એ આપણે ટીંડી હોસ્પિટલ માનવ સેવા નિમિત્તે આજના ગામ આપણે ત્યાં ટીંડી મોકલવાના છે. તો વિશેષ આપણે આ તમે બધા લાવ્યા છો તો એમાં ફૂલની તો ફૂલની પાકડી આપણે થોડા વધારે ભેળવી અને જે કોઈની ઈચ્છા હોય એ કહેજો. આપણે આમ તો ગઈકાલે વાત થઈ હતી કે ટીમી જે કાંઈ આપણે આ હોસ્પિટલ ચાલુ છે અને એમાં જે કાંઈ માનવ સેવા થઈ રહી છે, રોજે એકાદ 1000 માણસની રસોઈ થાય છે, તો એમાં ફૂલને તો ફૂલની પાખડી આપણી ભળે એવી આપણી ઈચ્છા છે. તો આ જે કાંઈ ગૌ પીડા છે એ ગામમાંથી આવ્યા છે અને ઇતિ વિશેષ એક 10 મણ ગાઉ કાળુભાઈ રવજીભાઈ પાચાણી તરફથી આવ્યા છે, એક 5 મણ ગાઉ ગોપાળભાઈ તરફથી આવ્યા છે, એક 5 મણ ગાઉ નારણભાઈ ધનજીભાઈ તળાવા તરફથી આવ્યા છે, એક 2.5 મણ ગાઉ મનુભાઈ બાવભાઈ તળાવા તરફથી આવ્યા છે, એક 2.5 મણ ગાઉ વજુભાઈ મોહનભાઈ પાચાણી તરફથી આવે છે, 2 મણ ગાઉ ભીખાભાઈ પ્રાગજીભાઈ તરફથી આવે છે, 2 મણ ગાઉ મનસુખભાઈ દયાળભાઈ વકાસિયા તરફથી આવે છે, 2 મણ ગાઉ પોપટભાઈ મંજીભાઈ પાટાણી તરફથી આવે છે, 2 મણ ગાઉ કાબાભાઈ મોહનભાઈ સોજિત્રા તરફથી આવે છે, 3 મણ ગાઉ બાલાભાઈ બાબુભાઈ ભયાણી તરફથી આવે છે, 5 મણ ગાઉ દિલીપભાઈ ગોસાભાઈ તરફથી આવે છે, 1 અઢી મણ વિનુભાઈ મનુભાઈ પાચાણી તરફથી આવે છે, 5 મણ ગાઉ વિનુભાઈ હરિભાઈ પાચાણી તરફથી આવે છે. તો આવી જ રીતે 1 5 મણ ગાઉ ઝવેરભાઈ ધનજીભાઈ તરફથી આવે છે, 1 5 મણ ગાઉ પ્રવીણભાઈ ધનજીભાઈ પાચાણી તરફથી આવે છે,
એ બેમણ ગાંવ એક ભાવેશભાઈ વિનુભાઈ તરફથી આવે છે. અને આવી જ રીતે જે કોઈને ટીમ્બી હોસ્પિટલમાં આપણે ઘઉં મોકલવાના છીએ, હજી બે ચાર દિનની વાર છે, કોઈને વિશેષ લખાવવાની હોય તો યાદીમાં લખાવજો. અને બધા ઘઉં આપણે સપ્તાહ પૂરી થાય પછી આપણે માતાજીનો યજ્ઞ પૂરો થાય પછી એક ઘરે બધા ઘઉં ભેગા કરી અને આપણા ગામના પાંચ મહિલા મંડળ છે, પાંચ રોજે કડતાલ વગાડે છે, ધૂન ગાય છે. તો આ જે કઈ ગાઉં ભેગા થાય એ એક ઘરે ભેગા કરી, પાંચે મંડળ ભેગા થઈ અને દાણો કરી, સાફ કરી અને આપણે વાહન લઈ અને મહિલા મંડળને આહારે લઈને જવું છે. આપણે એક વખત ગાઉં ત્યાં મૂકી આવી તો એથી કરીને આ તો હોસ્પિટલ આજીવન ચાલુ છે. તો દર મહિને આપણા ગામમાંથી ગોપી મંડળ એક દિવસ ત્યાં દાણું કરવા જાય એવો આપણો આગ્રહ છે. અને ત્યાં જવા માટે તમને દેખાડવા માટે જ આપણે ઘઉં મૂકતા આવશું. અને હોસ્પિટલ તમે જોવો એમ કે ભાઈ ત્યાં કેટલી વ્યવસ્થા છે, કેવી સારવાર થાય છે, તમે જઈને દર્દીને મળો એમ તો તમને ખ્યાલ આવશે. પ્રાઇવેટ દવાખાના જાવશો બધા કેટલા બિલ થાય છે અને આ તો હાવ નિઃશુલ્ક આવે છે, એક રૂપિયો કેશ કાઢવાનો પણ નથી લેતા. અને ત્યાં જમવાની વ્યવસ્થા છે. તો ખરેખર આ એક માનવ સેવા યજ્ઞ ચાલુ છે. યજ્ઞ આ યજ્ઞમાં દરેકે પાંચ પાંચ આહુતિ દેવી હોવાની ફરજ છે. વિશેષ એવું નથી કે આ એક તરફથી જ આપણે કરી શકીએ છીએ. અત્યારની યંગ જનરેશન આપણે બાળકોના જન્મ થાય તો ઓલી વિદેશની પ્રણાલી કે આપણે અહીંયા લઈ આવ્યા છીએ, એ કે ભાઈ આજ તો પાર્ટી છે, અમારા મા બાપનો બર્થડે છે. તો ખરેખર બર્થડે એવો નથી ઉજવવાનો, બર્થડે તો કેવો ઉજવવાનો છે કે આવો ક્યાંક માનવ સેવાનો જ્યાં યજ્ઞ થતા હોય એમાં આપણે જઈને કાંઈક થોડો સહકાર આપીએ. તો એવો જ એક આપણો દાખલો આપણા ગામનો છે કે ભાઈ રજનીભાઈ જરામભાઈ તળાવ્યા, રજનીભાઈ ની ઘરે જે દીકરો નાનો થયો એમાં જન્મ તિથિ નિમિત્તે દર વર્ષે ઈ 21,000 રૂપિયા જન્મ તિથિ નિમિત્તે ઉજવવા નિમિત્તે એને દર વર્ષે 21,000 રૂપિયા મોકલે છે. એવી જ રીતે આપણે ઘણી જગ્યાએ જોયું છે ભાઈ, સંતો મહંતોની બધે તિથિ ઉજવાય છે. આમાંથી આપણા માવતરની તિથિ આપણે ઘરે કેટલા ઉજવી છે? હે, તો પહેલા તો આપણે પહેલું તીર્થ આપણા ઘરનું છે. આપણા માતા પિતાની હાલ છે એની સેવા કરો. અને વૈયા છે અત્યારે યંગ જનરેશનમાં ત્રીજી પેઢી આપણું કોઈનું નામ નથી આવડતું, બાળકોને પૂછ્યું શીખવાડ્યું છે. તો એ આપણા વડીલોની તિથિ નિમિત્તે પણ આપણે આવું કંઈક કરવું જોઈએ. તો આપને યાદ રહે, બાળકોને યાદ રહે. એવો જ બીજો દાખલો આપણા ગામનો છે કે અંબાબેન જરામભાઈ તળાવ્યા, એમની મરણ તિથિ નિમિત્તે દર તિથિએ 15,000 રૂપિયા ટેલી હોસ્પિટલ તિથિ ઉજવવા નિમિત્તે મોકલે છે. તો આવી પણ કોઈ પણ કાંઈ પણ ઈચ્છા હોય એની પણ યાદી આપજો, એટલે આપણે આપણા ઘરની યાદી ભૂલાઈ ન જાય. બોલો ભાગવત ભગવાન કી જય. આજ રાતે આપણે ધાર આશ્રમ એ નિમિત્તે ધૂન છે, ગુરુ બપુ પધારવાના છે, ધ્રુવ બપુ પધારવાના છે, હવે આવજો રાતે 9 વાગે ધાર આશ્રમની ધૂન છે. બાપુને અમેથી ઈચ્છા આપે, ગુરુ બપુને ગુરુ બપુને અમેથી ઈચ્છા આપે, ભાઈ મને મજા આવી ગયા એટલે ફરી તમે આવી ગયા. અને ગુરુ બપુ અને ધ્રુવ બપુ બે પધારે તો ધૂનની અંદર પધારજો રાત્રે 9 વાગે બાપુ આવી જશે. ધાર આશ્રમ ગૌશાળા જે આપણે છે એ નિમિત્તે
પણ બાપુના વડપણ હેઠળ એટલે કે બાપુ પોતે પધારે છે. એ જો બાપુ બે આવે મારા આશ્રમ જે આપણે છે ગૌશાળા આની અંદર જે કઈ રકમ આવે ને એ ગૌશાળાની અંદર વાપરવાનું. ધારાશ્રમ જે ગૌશાળા બાપુ ચલાવે ને એની અંદર ધ્રુવ બાપુને બે પધારવાના છે. અને કાલે આપણે આ લગ્ન લગ્ન કુંવારવાળાને પાન આવવાના ઠાકોરજી એને આજ હજી બાળકૃષ્ણ ગમે ગોઠવી ભાવ ગમે એ કહેવાય. કાલ રાજા થઈ ગયા પ્રશ્નો કઈ કહેવાય. ભૂપતભાઈ રવજીભાઈ રાજપરા તરફથી બે મણ ગાઉં બરાબર ડસા રજનીભાઈ બાબુભાઈ રાજપરા તરફથી પાંચ મણ ગાઉં આપણે હોસ્પિટલમાં. બોલો શ્રી બાળ મુકુંદ ભગવાન જી જય. મનસુખભાઈ સૌજીભાઈ પાચાણી એ પણ પાંચ મણ ગૌ આપે છે. બોલો દ્વારકાધીશજી. હજી આ કાર્યક્રમ આપણે ઘઉંનો છે એ ચાર પાંચ દી ચાલુ રહેવાનું. આપણે 25 સારના યજ્ઞ પછી આ વસ્તુ બધે આપણે ત્યાં પહોંચાડવાની છે અને એ વ્યવસ્થા આપણે કરી લઈએ તો હજી તો ચાલુ છે બરોબર. પછી આ ઘઉં પાસે આપણી માવડી બધાને સાફ કરવાના.